पार्वती पते हर हर महादेव हर। जय सिया राम। राम 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 सीता 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 राम 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 सीता राम राम हापा गामवाळा मनजीभाई खोड़ाभाई तेमना परिवारना तेमना घरना जे भाई बहनों अहीं मंडपमां होय ते पूज्य बापूनी मंडपनी जे जग्या छे पाछळना भागनी त्यां पधारो। मनजीभाई खोड़ाभाई तेमना घरना जे भाई बहनों कथामां होय तेओ मंडपनी पाछळना भागमां पधारो तेवी विनंती। बरनब राम विवाह समाज बरनब राम विवाह समाज बरनब राम विवाह समाज बरनब राम समुद मंगल मयूरी तुराजू समुद मंगल मयूरी तुराजू समुद मंगल मयूरी तुराजू समुद मंगल
कांड का ये पंथ और ये पथिकों का दर्शन करें। अटला दिवस थी आपने एनु दर्शन करी रहा छे कि भगवान राम लक्ष्मण वैदेही तीर्थराज प्रयाग रोकाई ने पछी वन में आगळ वध्या। गामडाना लोको एने मळे, प्रभु गामनी नजीक थी निकले, लोको घेरी वळे, पोताथी बने एटली सेवा करे अने आटली नानी मुलाकात में प्रभु एने प्राण प्रिय बने अने भगवान त्यांथी आगळ निकले एने जोईने तुलसीदास जी मने ने तमने जे दर्शन आपे छे। अपने बे त्रण दिवस थी एनो विचार करीए छीए कि पहली बात माणसे पोताना जीवनना पंथने आ पथिकोना राम लक्ष्मण जानकी अत्यारे पथिक छे। एक वनवासी बनी ने निकल्या छे, एने हजी खबर नथी कि अमारे कई जग्याए रुकावानुं छे, क्या निवास करवानो छे नक्की नथी। एना माटे केवल एटलुं ज कहेवायुं हतुं कि तमारे 14 वर्ष सुधी वनमां रहेवानुं, परंतु वनमां कई जग्याए निवास करवो
એ નિર્ણય તો વાલ્મીકિ ઋષિના આશ્રમમાં થવાનો છે, અત્યારે તો એ રસ્તા ઉપર છે. આપણા જીવન માટે પણ આ જ સૂત્ર લાગુ પડે કે આપણે ક્યાં રહેવાનું એ તો કોઈ સદગુરુ અને સંત મળે તો નક્કી કરી દે, બાકી હું તમે બધા જ હજી રસ્તા ઉપર જ છે, માર્ગ ઉપર છે. આપણા ગંતવ્યનો, આપણી મંજિલનો નિર્ણય કોણ કરે? મને ને તમને એનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હોત તો હું ને તમે પહોંચી ગયા હોત. પણ આપણે ક્યાં રોકાવાનું છે? આપણી મૂળ જગ્યા કઈ? આપણું મૂળ સરનામું કયું? એ તો કોઈ સંત અને સદગુરુ બતાવી શકે. તેથી હું ને તમે બધા જ માર્ગ ઉપર છીએ, અને આ મારો ને તમારો સંસારના જંગલનો માર્ગ એ ત્રણ મુસાફરોને જોવાથી સફળ બની જાય. એ રામ લખન ને જાનકી જે યાત્રા કરે છે એનું દર્શન કરવાથી મારી તમારી જીવન યાત્રા સફળ થઈ જાય, એનું જે નૂતન દર્શન રામચરિતમાનસમાં છે. ઇનકે ચંદ સૂત્ર હમ લો આપણે એને વિચારી રહ્યા છીએ. પહેલી વાત પુનઃ યાદ કરા કે આગળ વધું કે રામ બધાની પાછળ તો છે જ, પણ આગળ કરો એને, કારણ કે પાછળ રામ છે એથી મદદ જરૂર મળશે, રક્ષા જરૂર મળશે, પણ આગળથી આવેલા વિઘ્નોને નબળા મનવાળા હું ને તમે નહીં સહન કરી શકીએ. અને તેથી પાછળવાળો રામ ક્યારેક વિસરાઈ જશે, સાધકની શ્રદ્ધામાં વિઘ્ન આવશે કે ભગવાન પાછળ હતો તો કેમ કાંઈ ન કર્યું, કેમ કાંઈ ન કર્યું. એટલે અદ્ભુત દર્શન છે મારી દ્રષ્ટિમાં. તમારા મનમાં ઉતરી જાય તો હરિને આગળ રાખો, એટલે વિઘ્નો આવે તોય મારો હરિ એને સંભાળે, મને કોઈ તકલીફ ન થાય. માટે રામ આગળ, આ પહેલી વાત. બીજી વાત, હવે તમને એમ થાય કે ભાઈ અમે રામને જોયો નથી, રામની વાતો સાંભળી છે. રામ થયા એને કળિયુગને હજારો વર્ષોનું અંતર પડી ગયું છે, તેથી એ કાળનું સત્ય આ કાળનું સત્ય બને કે કેમ એ અમારા મગજમાં ઉતરતું નથી. પ્રત્યક્ષ રામના દર્શન નથી. મંદિરોમાં મૂર્તિઓ જોઈએ છીએ, એ તો શ્રદ્ધા અને મન લગાડવાના કેન્દ્રો છે. એ મૂર્તિ આવીને મારા ઘરમાં મને મદદ કરતી નથી, મારા રસ્તા ઉપર આવીને એ મારો હાથ પકડતી નથી, એ તો મારી શ્રદ્ધા અને મનને કેન્દ્રિત કરવા માટે એનામાં હું સજીવ આરોપણ ભાવ કરું છું. અને પણ એ મૂર્તિનો રામ મને પ્રત્યક્ષ ક્યાં દેખ? એનો અર્થ મંદિર મૂર્તિ છોડી દેવી એમ નહીં કરશો, એ શ્રદ્ધા અને મનના નિગ્રહ માટે આવશ્યક છે. પણ રામ પ્રત્યક્ષ દેખાતા નથી તો કદાચ મારા તમારા મનમાં એ પ્રશ્ન ઉઠે કે રામને આગળ કરવા એ કેમ બની શકે? એ વ્યક્તિના રૂપમાં મારી પાસે આવે તો હું એને આગળ કરી દઉં કે પ્રભુ તું આગળ ચાલ. એ કોઈ કોઈ બખ્તરના રૂપમાં આવે તો હું એને પહેરી લઉં. એ કોઈ પણ રૂપમાં, કોઈ વાહનના રૂપમાં આવે તો હું એને આગળ ચલાવું કે પ્રભુ આગળ ચાલો. કોઈ પણ રૂપમાં એ મારી રૂપમાં કોઈ દેખાય તો હું એને આગળ કરી શકું, પરંતુ રામને હું જોઈ શકતો નથી તો હું કેમ એને આગળ કરું? આ પ્રશ્ન સંસારના વનના મુસાફરો હું ને તમે એને માટે જો ઊભો થાય તો બીજું દર્શન ગઈકાલનું હતું. એમાં તુલસીદાસજીને પહેલાં રામ નથી દેખાયા, પહેલાં લક્ષ્મણ દેખાયા છે. અને લક્ષ્મણને તુલસીદાસજીએ વસંત કહ્યા છે. વસંત એટલે રામાયણના આધારે સંત. રામને આગળ ન કરી શકો તો કોઈ સંતને આગળ જોવાની ટેવ પાડો, એ દૂસરા દર્શન. સંત તો વિગ્રહવાન હોય છે. કોઈ કાળ એવો સંસારમાં નથી કે સંસાર સંતો વગરનો રહ્યો હોય, એ તો હું તમે ઓળખી ન શકીએ, એક વાત જુદી. કારણ કે સંત વગરનો સંસાર જે દિવસે થશે તે દિવસે સૂરજ ઓલવાઈ જશે, તે દિવસે ચંદ્રમાનું તેલ દિવેલ ખૂટી જશે, તે દિવસે દરિયો શોષાઈ જશે,
તે દિવસે નદીઓના મૂળો સમાપ્ત થઈ જશે, તે દિવસે ધરા ફાટશે. આ બધું જ એમ નમ એક વિરાટના કાયદા મુજબ ચાલી રહ્યું છે. એની પ્રતીતિ છે કે કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષો આ જગતમાં જીવી રહ્યા છે. આ એની પ્રતીતિ છે. વૈશાખ મહિનાનો તાપ પડતો હોય અને આમ દૂર તમને ઝાંઝવાના જળ દેખાતા હોય, પણ આમ થોડોક આમ છાંયો દેખાતો હોય, પણ ઝાંઝવાના જળમાં બીજું કાંઈ ન દેખ, આમ થોડોક છાંયડો દેખાતો હોય, તો માનવાને કારણ છે કે ત્યાં વૃક્ષ હોવું જોઈએ. પંખી ઉડતા દેખાય તો માનવાને પૂરું કારણ છે કે ત્યાં આજુબાજુમાં ક્યાંક પાણી હોવું જોઈએ. એ એનું પ્રમાણ છે. એમ આ બધો જ ખલક, આ વિરાટ, આ બ્રહ્માંડ ચાલ્યા જ કરે છે. એનો અર્થ એ કે કોઈ ને કોઈ મહાપુરુષો, સંત પુરુષો આપણે એને ઓળખી ન શકીએ, એ આમાં ફરતા હોય છે. એટલે તો આપણા ભજનીકો કહે છે, સંતન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આ બ્રહ્માંડનો નાશ થઈ જાય. નિશંક એ સાધુની બડાઈ નથી, પણ સાધુ હોવાની એ પ્રતીતિ છે. આ બધી કે આ બધું છે, અહીંયા આ બધું ચાલ્યા કરે છે, એ કોઈ એવી વ્યક્તિઓ માટે ચાલે છે. તમે એમ માનો છો કે વરસાદ મારા ને તમારા માટે પડે? મારા ને તમારા કર્તવ્યો એટલા ખરાબ થતા જાય કે વાદળા મારા ને તમારાથી શરમાય છે. આકાશના વાદળાઓને ભોંઠપ લાગે એટલા હું ને તમે ખરાબ થતા જઈ, છતાંય વરસાદ પડે જ છે. એનું કારણ છે મૂંગા પશુ પક્ષીઓ, ઈશ્વરના રૂપ, ઈશ્વરના રૂવાડા જેવા આ બધા જાડવાઓ, વનસ્પતિ જે પરમાત્માના રૂવાડા છે, એના માટે વરસાદ પડે. હું ને તમે તો એની આડીમાં લાભ લઈ લઈએ છીએ, એની આડચમાં ફાયદો લઈ, કારણ કે બુદ્ધિવાળા છીએ ને, એટલે લાભ કેમ લેવો એની મને તમને બહુ અક્કલ છે. એટલે બાકી વરસાદ એટલા માટે પડે છે. નદીઓ સુકામ વહે છે આપણા માટે, પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય વિભાતિ સૂર્ય. આ બધું એવા મૂંગા અબોલ નિસ્સાધન એના ઉપર કરુણા માટે આ બધું થઈ રહ્યું છે. તો આ ખલક ચાલે છે, જગત વાયુ વહ્યા કરે છે, એનો અર્થ એ થયો કે કોઈ સંત, કોઈ મહાપુરુષ હોય છે આ જગત. હું તો એક તિબેટનો ઇતિહાસ જોતો હતો, એમાં તો એમ લખ્યું છે કે હિમાલયમાં હજી 500 લામા એવા છે કે જે દર વર્ષે એકવાર બુદ્ધના દર્શન કરે છે, પ્રત્યક્ષ બુદ્ધના દર્શન કરે. ઓર મેં ઇસ ઇતિહાસ કો ઝૂઠા નહીં કહે સકતા. એમ કહે છે કે એ 500 કરતા એક પણ ત્યાં વધતો નથી, ત્યાં કોઈ પણ એવી ચેતનાવાળા આત્માને ત્યારે જ પ્રવેશ મળે, એમાંથી એક લામા ઓછો થાય. 500ની જ મર્યાદા છે. એનો અર્થ એમ છે કે હજી મહાપુરુષો, સદગુરુઓ, સિદ્ધ પુરુષો આ જગતમાં હોય છે. કોઈ રાફડા બધા હોય છે, પણ ભલે બીજામાં ન નીકળે, પણ કોક રાખડામાં તો ફણીધર બેઠો હોય છે. એમ ડુંગરા બધા હોય, એમાં કોક આબુમાં, કોક ગરનારમાં, કોક હિમાલયમાં કોઈ બાવલિયું બેઠું હોય છે, અને એ આ જગતના ખલકનું સંચાલન કર્યા કરે છે. ખાલી નથી હોતી. કહેવાનો મારો અર્થ, રામને હું ને તમે પ્રત્યક્ષ જોઈ શકતા નથી, તો કોઈ સંત પુરુષને આગળ જુઓ. જાનકીજી રામના દર્શને કેમ પહોંચી શક્યા? રામને જોયેલી પેલી સખી પુષ્પવાટિકામાં જનકપુરનો પ્રસંગ, એને જાનકીજી આગળ કર્યા. ચલી અગ્ર કરી પ્રિય સખી, આગળ એ સખીને કરી. બસ રામ આગળ હોય તો સવાલ નથી, પણ કદાચ રામ ન તો બીજું જે દર્શન હતું, નજીકનું જે દર્શન હતું, જનુ મધુ મદન મધ્ય રતિ લસઈ, એ જે કાલની આપણી ચર્ચા હતી એમાં મધુ એટલે વસંત, મદન એટલે કામદેવ, રતિ એટલે કામદેવની પત્ની. એટલે મધુ એટલે વસંત, વસંત ઋતુરાજ, અને વસંત એટલે સંત.
કોઈ સંતને આપણા જીવનમાં આગળ રાખીએ, કોઈ સદગુરુનો આશ્રય કરીએ, એને આપણી આંખ ખુલે ત્યારે પહેલો એને જોઈએ, એને જોઈએ. બસ આ ભાવ. એનો અર્થ એમ નથી કે કોઈ કોઈ બોડી ગાર્ડની જેમ કોઈ સાધુ આપણી આપણી આગળ આગળ ચાલ્યા કરે, એવા એવા અર્થમાં, સ્થૂળ અર્થમાં નહીં લેશો. બસ સવારમાં મારી આંખ ખુલે તો મને પહેલો મારો સદગુરુ દેખાય, મારા જીવનનો કોઈ પણ આરંભ થાય તો મને પહેલો મારો સંત યાદ આવે, મારા ઘરમાં કોઈ સારી વસ્તુ આવે તો પહેલો મને વિચાર એવો આવે કે આ મારો બાપ પહેલા સ્વીકારે, એનો આને હાથ વડે. આ જે ભાવ છે એ સંતને આગળ રાખવાનો ભાવ છે, એનું જીવન એની યાત્રા સફળ થઈ જશે. તો આ એક બીજું દર્શન, અને આ નજીકનું દર્શન છે. ભગવંત દર્શન જરા દૂર છે. બ્રહ્મની વાતો મને તમને ગામડા વાળાઓને બહુ નહીં સમજાય. એ વેદાંતનો બ્રહ્મ, એ અષ્ટાંગ યોગનો બ્રહ્મ, એ પતંજલિ અને સાંખ્યનો બ્રહ્મ મારા તમારા માટે બહુ ગ્રાહ્ય નથી, પણ સંત તો આપણે અનુભવી શકીએ. વસંત ઋતુ સગવડવાળાને ઘરે જ જાય એવું થોડું છે. આ ઋતુ જે આવે, શિયાળો આવે તો એ અમુક જગ્યાએ જ જાય એવું થોડું. ઋતુઓ ભેદ કરે કે શિયાળો છે એ ગરીબને ઘરે જ જાય, શ્રીમંતને ઘરે. આ શ્રીમંતને ઘરે પ્રારબ્ધને લીધે સગવડ હોય, હીટર હોય, એની પાસે ઊની કપડાં હોય, તેને ઓછી લાગે ટાઢ. બાકી કંઈ એને ઘરે ન જાય એવું નથી. એણે રૂડા કામ કર્યા હશે ગયા જન્મમાં, એટલે એને સુરક્ષા મળી ગઈ. આ તો કર્મના હિસાબ છે ભાઈ. રાકે ભજો નહીં રામ, એ સપના માય શામળા, એટલા માટે. બાકી એને ઘરે તો ઇન્સાફ જ છે. ઘણા એમ કહે ને કે આ ભગવાન આવું કેમ કરે, ધીંગાણ દીધાયેલ ધાન અને ઓલા રાંકાથી તું રૂઠો ફરે, તારી પાસે નહીં પરધાન, તને કોણ સમજાવે હામળા. તને તને કોઈ સમજાવતું નથી, જેની પાસે છે એને તું આપ્યા જ કરે, અને બિચારા રાંકને તું આપતો નથી. ભગવાન કહે રાંકને જોઈને મારી આંખમાં આંસુ આવે, પણ કરું શું, ફરક આટલો છે કે ધીંગે દીધેલ ધાન અને આડા ઓઢા બાંધીને આડા હુઈ જાય મહેમાન નીકળે ત્યારે કે રોટલો ખાધા વગર નહીં જવા દે. અમારી લાશ ઉપરથી જાઓ, અમારું મોત ભાળો, અમારી અમારી હે હળગતી હોય એમ ભાળીને તમે જાઓ, અમે રોટલો ખાધા વગર છાયું પીધા વગર નહીં જવા દઈએ, એમ કરી કરી ગળે હાથ નાખી નાખી અને ઘીમાં પાંચે પાંચ આંગળાઓ બોળાવી દીધા હોય. એણે આવા રૂડા કામ કર્યા હોય એટલે ધીંગાન આપે, ધીંગાએ આપેલા ધાન એ આડા ઓડા બાંધીને, પણ પહેલે રાકે ભજ્યા નહીં રામ, સપનામાંય શામળા. એણે સપનામાંય હરિ ન ભજ્યો, એમાં શું કરું. કર્મનો સિદ્ધાંત, ભગવાન કૃપા કરે તો વાત જુદી, બાકી કર્મનો સિદ્ધાંત તો એ પણ અનુભવ, એ પણ પાળે કે જે નિયમો મેં બનાવ્યા છે એને હું તોડું નહીં, એ નિયમોને સાચવે. મોટે સત્તા તો છે એના પાસે, ધારે તો એક મિનિટમાં બધું કરી નાખ, પણ નિયમો મેં બનાવ્યા છે તેથી એ નિયમોને હું પણ પાળું. એટલે તો વેદમાં પાઠ આવ્યો છે, રાજાનમ અનુ આરભામહે. રાજાની પાછળ પાછળ, રાજાની પાછળ પાછળ ચાલુ એટલે રાજાએ ઘડેલા કાયદાની પાછળ પાછળ ચાલુ, એનો અર્થ છે રાજાનમ અનુ આરભામહે. તો મેરે ભાઈ બહેન, શિયાળો બધાને લાગુ પડે, વસંત ઋતુ બધાને લાગુ પડે, પણ શિયાળામાં તો હજી આટલો ભેદ આવી શકે, એક સગવડવાળા શિયાળાથી બચી જાય, પણ વસંત ઋતુમાં તો સગવડ વગરનાને જ વધારે ફાયદો થાય. કારણ કે બંગલાવાળા તો અંદર હોય, એને ફૂલ ખીલ્યા હોય, એને મહેક આવતી હોય, એને તો વસંત ઋતુમાં ગરમીનો સમય હોય એટલે બારી બારણા બંધ હોય, એસી ચાલુ હોય એટલે બધું બંધ હોય, બહારનું કાંઈ દેખાય નહીં, અને ઝૂંપડામાં ખેતરમાં બેઠેલો એ વસંતને વધારે માણી શકે. એટલે ગરીબ માણસ સંતોને વધારે પામી શકે સગવડવાળા કરતા, કારણ કે વસંત રૂપી સંત ભેદ ઊભો કરી શકે નહીં. રામ બ્રહ્મ છે, ભગવંત છે, સંતો વસંત રૂપ છે. તો કોઈ સંતને આગળ રાખો, કોઈ એવા મહાપુરુષને જેને પગલે પગલે તમે
તમે એનું દર્શન ન ચાલો તો વાંધો નહીં, હું તો ત્યાં સુધી છૂટ આપું છું, તમે ચાલો તો તો સાધુ તમને હૃદયે લગાડે, પણ કદાચ તમે ન ચાલો ના તો એ મારી આગળ છે એવો અનુભવ કર્યા કરો, તો એ તમારું કલ્યાણ કરી નાખે. ચાલો તો તો તમે ધન્ય બન્યા, તમે બીજાના માટે સંત બની જશો, પણ એને જોયા કરશો. તમારી આંખ સંત ગતિ ઉપર હોવી જોઈએ, હરામની ગતિ ઉપર ન હોવી જોઈએ. તમારી મીટ કોઈ સાધુડાના પગલા ઉપર હોવી જોઈએ, કે આ પગલા આવી રૂડી સરોવરિયા. બગલા રૂડા બે બેઠા રે નો આવી રૂડી સરોવરિયાની પાર, કે બગલા રૂડા બે બેઠા રે નો કે આવી રૂડી સરોવરિયાની પાર, કે બગલા રૂડા રૂડી સરોવરિયાની બગલા રૂડા બેઠા રે. અને બગલા તો ઉડી જાશે આકાશે, પણ પગલા એના પડ્યા રહેશે રે. બગલા તો ઉડી જાશે આકાશે, કે પગલા એના પડ્યા રહેશે. આ બહુ જ જૂનું ગીત છે, આપણે ત્યાં લોકગીત આપણા બહુ જ પુરાણા કવિઓ ગાતા, અને આ ગીત મોટે ભાગે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓમાં મહુજણે આ દેશની માં દીકરી બહેન બેટી પુત્ર વધુ જ્યારે ઘંટીમાં દાણા ઓરીને દરણા દળતી ત્યારે ગાતી. હામ હામ આ ગીત ગવાતા શિવ અને સંતોની, જીવ અને શિવની વાતો થતી, કે આવી રૂડી આ સરોવરિયાની પાર, કે બગલા રૂડા દે બેઠારે. આવી રૂડી સરોવરિયાની પાર, કે બગલા રૂડા દે બેઠારે. બગલા તો એ ઉડી જાશે આકાશ, કે પગલા એના પડ્યા રહેશે રે. બગલા તો ઉડી જાશે આકાશ, કે પગલા એના પડ્યા રહેશે. ગામડાનો કવિ છે, એને હંસની કલ્પના નથી આવતી, કારણ કે હંસને તો હું તમે બધા વાતો જ કરીએ છીએ, જોયા કેટલા રે. સુનિય સુધા દેખીય ગરલ, અમૃતની તો વાતો શાસ્ત્રોમાં આવે છે. કેટલાય અમૃત જોયું, બાકી ઝેર તો બધાએ જોયું છે. આખી દુનિયાએ ઝેર જોયું. અમૃત તુલસીદાસજી કહે છે, સુનિય સુધા અમૃત તો સાંભળવામાં છે, દેખીય ગરલ ઝેર તો જોવામાં પ્રત્યક્ષ આવે. એમ બગલા પ્રત્યક્ષ દેખાય, હંસની તો કલ્પના કે છે માન સરોવરમાં છે. પણ હવે માન સરોવર ક્યાં પહોંચાય આપણાથી? આપણું જ માન સરોવર, હિન્દુસ્તાનનું માન સરોવર, અને મંજૂરી ચીનની લેવી પડે. આ દેશની દશા તો તમે જુઓ. માન સરોવર આપણું, ચીનનું તો છે જ નહીં, આપણા બાપ દાદાઓની સંપત્તિ છે. અને મંજૂરી આપણે ત્યાં માંગીએ ત્યારે મળે, એ અમુક જણની ટુકડીને મંજૂરી આપે ત્યારે જવાય, એમ એની એની રજા લેવી પડે. અમારે રામપારાયણ કરવી છે એક માન સરોવર, આ ત્રણ બે ત્રણ વર્ષથી હાલે યોજના. પણ સામેથી એમ કહે કે ભાઈ એક જગ્યાએ અમે નવ દિવસ ન બેસવા દઈએ, ત્યાં અટક્યું છે. મેં કહ્યું પાંચ જણ, એક હું, બે જણા ત્રણ જણા વગાડવા. બાપુ તમે આવશો? ઠીક, હાલો હાલો નક્કી. તો ચાર તું આવી ને ભાઈ તું. હા, તો પાંચ છ તો આ થઈ ગયા, એક હું હાથમાં. મહારાજ નહીં લઈ, મહારાજ આપણામાંથી કરી લઈશું. કર્પૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભજગેન્દ્ર હારમ એ બધું આપણે કરી લઈશું, બરાબર. માઇકવાળા જોશે. તમે આવશો ને ભાઈ? તમે આવશો. કેટલા થયા? છ, સાત, આઠ. આઠ ને એક બીજા કોઈ નવ, અને વળી બીજા કોઈ તમારે લે.
આ કઈ હું નામ લખવાનું મેં નથી ચાલુ કર્યું બાપા. હા ભાઈ, કોનો ભાવ ન હોય માન સરોવરે જવાનું, જ્યાં તો રૂડા મોતી મળે છે મારા બાપ, ત્યાં તો મોતીડા મળે છે. કોણ કોણ મનોરથ ન કરે માન સરોવર. પણ અમે હું એમ જે વ્યવસ્થા માટે વિચાર કે ભાઈ અમને 5-15 જણાને તબિયત વાળાને જવા દો. તબિયત વાળા એટલે શરદી સહન કરી શકે એવા એને પણ એક જગ્યાએ 9 દિવસ બેસવા દો. તો હવે ભારત સરકાર તો આપાડી દે, પણ હવે સામાવાળાને હજી મગજમાં નથી ઉતરતું કે આવડા 9 દિવસ બેહીને કંઈક આમ જાસૂસી કરે. જાસૂસી અમે તમારા હૃદયની કરશું, તારા દેશની નહીં કરીએ. કે તારું હૈયું કેવું છે એની જાસૂસી સાધુ લોકો તો કરે, તમારા દેશની જાસૂસી થોડી અમારે કરવી. પણ છે ભગવાન, હવે તુલસીદાસજીની ઈચ્છા થશે તો મેળ ખાશે. પણ માન સરોવરમાં એમ કહે છે કે ત્યાં હંસ હોય છે, અને એ કંઈ આપણે જ્યારે જઈએ ત્યારે હોય એવું થોડું નક્કી જાય. તો પાંખુંવાળા છે એને ફાવે ત્યારે આવે, એનો કંઈ 11-5 નો ટાઈમ થોડો હોય. અત્યારે 11-5 માં કોઈ મળતા નથી બગલાઓ એમાં. તમે આના ખોટા અર્થ નહીં કરતા ભાઈ, મેં કાંઈ ચોખવટ નથી કરી. તમારે જે સમજવું એ સમજો, હું કાંઈ બહુ ચોખવટમાં જવા માંગતો નથી. પણ ક્યાં મળે છે કોઈ પટ્ટાવાળો ઊભો તો ઓફિસને દરવાજે? એક માણસ ગયો સાહેબની પાસે કે મારે સાહેબને મળવું છે, ટાઈમે આવો. પહેલાં એ કીધું ટાઈમે આવો કે બોલે 11:30 આવ્યો છું, આમાં 11:05 લખ્યું છે, 11:05 મળશે. કે એ ટાઈમ તમારે આવવાનો છે, સાહેબને આવવાનો નથી. એ તો તમારે 11 અહીંયા ખૂટો થઈ જવાનું છે, ઊભા રહેવાનું છે. કાંઈ સાહેબને તો ભાઈ સાહેબનો ટાઈમ કયો? કે સાહેબ જે આવે એ એનો ટાઈમ. 3 વાગે આવે તો 3-5, 4:30 આવે તો 4:30-5, 4:45 આવે તો 15 મિનિટમાં 5, અને પગાર પૂરેપૂરો. બગલાઓ ક્યાં ટાઈમે આવે છે કોઈ? આમાં તો બધાનું આવે, કાગડાઓનું આવે, બગલાનું આવે, હંસનું આવે, તેતરનું આવે, હોલાનું આવે, ચકલાનું આવે, પારોવાનું આવે, એરુનું આવે, વીંછીનું આવે, સસુંદરુંનું આવે. ઓલી કાલ હું નીકળી ત્યાં આ છે બાપુ, તમારે સારું આ કાંઈ દેખાય નહીં, બાકી અમને આમાં બહુ અઘરું પડે. કાલ એવી ઝપટ કરતી હતી એક, હું તમારી યાર વાતો કરું છું ભાઈ, કથા નથી કરતો. હમણાં ગંભીરતાથી બહુ કથાઓ કર્યો, જોકે એવો સમાજ હોય. પણ તમારી સાથે વિષય તો ગંભીર જ લીધો, પણ એને એને હળવો કરી દો. હા, આ તો આપણો પ્રદેશ છે ને. હા, આપણમાં તમારી યારે બધી ખાનગીમાં વાતો કરું છું. માંડ મળી છે એ કાંતુરે, મારા માવા બોલે આ બુજો, માવા બોલે આ. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે આમાં તો બધાનું આવે, બધાની વાતો આવે, એમાંથી મારે તમારે શીખવું. તો માન સરોવર પર હંસ છે એમ કહેવાય છે, પણ એ તો આપણે ગયા હોઈએ, મંજૂરી મળે અને એ ટાઈમે પાછા એ આવે તો કાંઈ એનો ચોક્કસ તો ટાઈમ નથી કે આ ટાઈમે ગાડી ઉભા રહે. હા, એ તો પાંખુંવાળા, એને તો કેટલી સ્વતંત્રતા, પાંખુંવાળાને કેટલી સ્વતંત્રતા. આ પગવાળાને તકલીફ છે, પાંખુંવાળાને બહુ સ્વતંત્રતા. આપણે અહીંથી અમેરિકા જવું તો વિઝા જોઈએ, કસ્ટમ કરાવવાનું, ઇમિગ્રેશન ને આ ને તે ને સિક્કા મરાવવાના, કેટલી ધમાલ. પંખીને અહીંથી ચીનમાં જવું હોય કાંઈ વાર ન લાગે, નહીં વિઝા, નહીં કસ્ટમ, નહીં કાંઈ લેવા. ફાવે ત્યાં આવ્યો, એના એના પ્રધાનમંત્રીના આંગણામાં જવું હોય, જઈને વયું ઉડીને પાછું વયું આવે, એને કોઈ ના ન પાડી શકે. એમ જ્યારે મને ને તમને પાંખો લાગી જાય, જ્ઞાન વૈરાગ્ય નહીં, ત્યારે હિન્દુસ્તાન ટૂંકું પડે, પછી નાનું પડે, પછી તો ઉડાન શરૂ થાય કે અહીંયા અહીંયા, એને પછી કોઈ રોકટોક ન હોય, એને પછી કોઈ અટકાવે. તો આવી રૂડી સરોવરિયાની પાળ કે બગલા રૂડા બે બેઠા, બગલા તો ઉડી જાશે આકાશ. ગામડાનો આપણો કવિ એટલે એને બગલાની વિચાર આવ્યો, કારણ કે હંસો જોયા નથી, અમૃત જોયું નથી, વિષ તો બધાએ અનુભવ્યું છે. કહેવાનો અર્થ એવા કોઈ પગલાવાળા મહાપુરુષ
આંખ ખુલે તો એ મને દેખાય, મારી મારી પાસે કોઈ વસ્તુ આવે તો પહેલા હું એનો વિચાર કરું. આ જે ભાવ રામને પ્રત્યક્ષ રૂપમાં આગળ ન રાખી શકીએ તો પીઠ પાછળ તો હરિ બેઠો જ છે, તો કોઈ સંતની સંતનું જીવન આપણે આગળ રાખીએ. આ બીજો માર્ગ, જનુ મધુ મદન મધ્ય રતિ લસઈ, એમાં વસંતને આગળ બતાવ્યો છે બીજા દર્શનમાં, એટલે કોઈ સંતને આગળ રાખો. હવે હવે સવાલ, આ તો વિસ્તાર થઈ જાય પણ આ તો ગામડાની સામે બોલું છું એટલે કહું. હવે સવાલ એ આવે કે કોઈ સંત પુરુષને આગળ રાખવાનો વાત આવી તો સંત કેવો કોને, એ પ્રશ્ન આવે. તો સંતના લક્ષણો તો અનંત છે, કેટલા છે, પણ બીજી બધી વાતો જવા દો ના, પણ બીજાનું હારું જોઈને રાજી થાય, બીજાનું બુરું જોઈને એકલો એકલો રોવે અને ભગવાનને પ્રાર્થના કરે કે એને કાંઈ ન થવા દેજો, હે મારા બાપ, એને એને ઊનો વા ન વાય. આવી ભાવનાઓ જેના હૃદયમાં ઉઠશે એ કોઈ પણ કપડામાં સાધુ હશે. કોઈનો દ્વેષ નહીં કરતા હોય, કોઈની ઈર્ષા નહીં કરતા હોય, કોઈની નિંદા નહીં કરતા હોય, પાણો મારે એને ફળ આપતા હોય, આ બધા સાચું આવા કોઈ મહાપુરુષ. આમ તો કહેવાય છે કે મેં હમણાં એક ઇતિહાસ વાંચ્યો, એમાં જુદો સંદર્ભ છે, બાકી નહીતર આ વાત અમારે ભાવનગર નરેશના જીવનમાં બનેલી એમ મેં સાહિત્યકારો પાસેથી સાંભળેલું. મહારાજા તખ્તસિંહજી કે ભાવસિંહજી બેમાંથી એક, પેલો મહારાજા બેઠા હતા અંદર અને બહાર બોરડીનું ઝાડ હતું, અને ત્યાં એમ કહે છે કે ગરીબ માણસ કાંઈ બોરડીને પથ્થર મારતો હતો અને બોર છોકરાઓ માટે લઈ જવા માટે એવી, પણ મેં ઇતિહાસમાં વાંચ્યું આ દાખલો પંજાબમાં બન્યું, પછી ભાવનગરમાંય બન્યું હશે, પણ મૂળ ઇતિહાસમાં પંજાબનો દાખલો અને રણજીતસિંહના માટે આ પ્રસંગ બન્યો એવો રણજીતસિંહના ઇતિહાસમાં મેં જોયું. આ બે પ્રસંગ રણજીતસિંહના ઇતિહાસમાં મને મળ્યા. એક તો હું કથાઓમાં કહેતા કરતો કે પેલો પેલો શરાબી રાજાની સવારી નીકળીને પછી એક દારૂ પીને એક માણસ આમ આડો આવી ગયો અને રાજાને એમ કીધું કે હાથી વેચવો છે. એ મૂળ દાખલો પછી પંજાબના ઇતિહાસમાં રણજીતસિંહ, રણજીતસિંહ બહુ સારો, એનો ઇતિહાસ વાંચવા જેવો. એક આંખ નહોતી આ માણસ, પણ આદમી આંખવાળો હતો, દ્રષ્ટિવાળો માણસ હતો, ચોક્કસ દ્રષ્ટિવાળો. પંજાબ ગૌરવ, પંજાબ બે વસ્તુ ઉપર ગૌરવ લઈ શકે, એક તો શહીદો ઉપર, નાનક દેવ ઉપર. હા, ભંગ ભસૂડી સુરાપાન ઉતર જાત પ્રભાત, પણ નામ ખુમારી નાનકા ચઢી રહે દિન રાત. આ નાનકો એમ કહે કે ભંગ તમે પીવો તો હવાર પડે ઉતરી જાય. ભંગ ભસૂડી સુરાપાન, ભસૂડી કંઈક હશે પંજાબમાં, એવું પીવાનું આવતું છે, પંજાબી શબ્દ છે એનો અર્થ મને, પણ હશે કંઈક કાલા બાલા હશે. કેમ કેમ લાગે, ઓલા દોડવા દોડવા જેવું કંઈક હશે, કાકડાના માથા જેવા જેવું તમે પલાળ્યા કરો છો ને લોટામાં. ઘણા માણસો આ દોડવા બહુ પીવા રહ્યા. ભંગ ભસૂડી સુરાપાન ઉતર જાત પ્રભાત, હવાર પડે ત્યાં ઉતરી જાય, પણ નામ ખુમારી નાનકા ચઢી રહે. વેદ જો પ્રસંગ આવ્યો સાંભળી લો, વેદમાં સુરાપાન કરવાની છૂટ આપી છે. જાળવી ના ભળજો ભાઈ, ખોટા અર્થ નહીં કરતા, લખ્યું છે એટલે કહું છું. સુરા ત્વમસી સુષ્મિણી, આ સૂત્ર વેદમાં આવ્યું છે. સુરા ત્વમસી સુષ્મિણી, હે સુરા તું અમારી પાસે આવ અને અમને ભરી દે. એનો અર્થ એમ કે વેદે એમ કીધું કે તમે સુરા પીવો, સુરા એટલે શરાબ સોમરસ જે કહો પીવો, પણ લોકોએ ખોટા અર્થો કર્યા. વેદે એમ કહ્યું કે હે સોમરસ તું અમારી પાસે આવ, અમે તમને પીએ, પણ એવી રીતે પીએ કે પછી ક્યારેય ઉતરે નહીં એવો, અને ઉતરે નહીં એવો સુરા તો કેવલ હરિ નામ જ છે બીજું. એટલે વેદ જે સુરાપાનની વાત કરે એને સમજ્યા વગર લોકોએ ચોવીસે કલાક ઉતરે જ નહીં એવી સુરા બીજી કઈ, એ તો નામ ખુમારી નાનકા છે, બીજી સુરા નહીં. સોમરસ, સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે રામાયણના અર્થમાં રામ, રામ નામ સોઈ સોમ. સોમરસ એટલે નામ રસ, સોમરસ એટલે હરિના નામનો રસ, એ જે પીવે એને આઠે પોર મસ્તી હોય, એનો ઉતરે નહીં. કલાક પછી ઉતરી જાય એ કઈ પીધું કહેવાય એ નહીં. આઠે એટલે સુરાની જે વાત વેદોમાં આવે એ નશાવાળી, એવો એક નશો કે પાછો ઉતરે નહીં.
પીના હરામ. એક શેર તમને બીજી ભાષામાં લો ને સાંભળો લો. મેં નહીતર નક્કી કર્યું છે કે અહીંયા કાંઈ મારે આવવા જ દેવું, આવે તો હું રોકું છું. ભાગો પાછા જાઓ બધાને. શેર ને કોઈ પણ વસ્તુ આવે ને કોઈ બધાને આમ આગળ આગા પાછા કરી નાખું છું. પણ વળી આવ્યો છે એટલે આવવા દે. પીના હરામ હૈ પીલા ના હરામ હૈ, દોનો ચીજ ખરાબ હૈ. પીવું એ પણ ખરાબ છે અને બીજાને પીવડાવવું એ પણ ખરાબ છે. બંને વસ્તુ ખરાબ છે. પીના હરામ હૈ પીલા ના હરામ હૈ, લેકિન પીને કે બાદ હોશ મેં આના વો સબસે હરામ હૈ. એક વાર પીને કે બાદ હોશ આય એ તો પીધી ન પીધી. જેણે નામની નોશો પીધો એને પછી જિંદગી ભર હોશ ના આવે એ તો મસ્તીમાં જ હોય. એ સુરાપાનની વાત કરી છે. હરિનામ, ભગવાનના ગુણગાન, ભગવાનની ભક્તિ, એ રૂપી માધુરી પીવાની વાત છે. ભગવાન વેદે આડાવળું જે આપણે પીએ છીએ, તમ આપણે એટલે હું નહીં હો ભાઈ, આપણે એટલે તમે, એ તો તમે સમજદાર સમજી દો કે આ કોને કહે બાપુ. એ તો આમાં ઘણા અનુભવીઓ નહીં બેઠા હોય કેમ ભાઈ? ગામડાઓ બરબાદ થતા જાય પીતા પીતા. બોલો, અત્યાર સુધી નશો કરી લીધો હોય તો ઠીક, પણ હવે કળછની કથા સાંભળી ધન્યાસ્તે કૃતિ ના પીબંત સતતમ શ્રી રામ નામામૃતમ પછી મૂકી દો. નહીં પીતા હું એમ માનું, પણ કદાચ પીતા હો, વાર તહેવારે પીતા હો, ભીમ અગિયારસે પીતા હો, ભાદરવી અમાહે પીતા હો, ફાગણ સુદ પૂનમે પીતા હો, અખાત્રીજે મુહૂર્ત કરતા હો, બંધ કરજો મારા ભાઈ. રામાયણ સાંભળ્યા પછી અને અનુભવ તો કરી લીધો પછી હવે કેટલી વખત આમાંથી તમે અનુ જે કર્યો હોય એને હવે મૂકી દેવાનું. અનુભવ કરી લીધો ઠીક છે, લ્યો બંધ કર. મારી વાત એક સાધુની વાત ગળે ઉતરતી હોય તો આ નવ દિવસની કથા પૂરી કરી અને હું કળશ છોડું એના પહેલાં મારી વ્યાસગાદીને આટલી ગુરુ દક્ષિણા આપજો કે અમે આજથી ન પીવાનું કોઈ દિવસ નહીં પીએ. હું આપણે એ કહેતો હતો કે રણજીતસિંહના ઇતિહાસમાં એવું આવ્યું કે એ જે પેલું હાથી ઉપર રણજીતસિંહ નીકળ્યો, પછી પેલો શરાબી પીને નીકળ્યો અને એ શરાબી દરજી હતો એમ લખ્યું. હા, દુબળો એવો, હાવ દરજી હતો જાતું એવું લખ્યું છે. અને એ એટલું નથી બોલ્યો હાથી વેચવો, એમાં તો ઇતિહાસમાં એમ લખ્યું, એ કાણા લે મારી નાખે ને ઓલો, અને એક તો રણજીતસિંહ અને આ દરજું. આમાં કોઈ વાત માફ કરજો ભાઈ, મેં આજે જ મારી ધોતી ફાટી અને સીવવા મોકલી છે. હમણાં જ દઈને આવ્યો છું, બે ફાટિયા થયા છે અને એને સિલાઈ મારવા માટે. મેં કીધું પણ આમાં કોઈ વાત ભાઈ, સીવી દેજો મારા બાપ. દરજી 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 બહુ ઉપદેશ લેવા જેવું પાત્ર છે. દરજી પાસેથી બહુ જાણવા જેવું મળે. લો, એની એની હોય પાસેથી કેટલું શીખવાનું મળે. એ હોય પોતે ઉઘાડી રહે પણ હાલે ને એટલે બીજાને ઢાંકી દે. એ પોતે કાંઈ ઉઘાડી રહે, લો એમ નમ રહે, કાંઈ ન સ્વીકારે, પણ એ જેના ઉપર ચાલે એના કપડાં સીવી ને એ માણસને ઉધળા કરી દે એમ ઢાંકે. એટલે દરજી પાસેથી તો કેટલું શીખવા જેવું, બગાડવા જેવું નથી. આમાં મેં કીધું આમાં બધું આવે ભાઈ. તો દરજી હતા એમ એમ કહે છે, દરજી ભગત હતા. આપણે ત્યાં આ ભગત લ્યો, અમુક જણને તો ભગત એમને લાગી જાય, ઠગત હોય તોય ભગત. લે બોલો, દરજી ભગત, કુંભાર ભગત, હુતાર ભગત, લુહાર ભગત, એને એને કરવાનું આ ભગતનું. નહીતર કપડાની કટકી કરી જ જતો હોય કંઈ. માફ કરજો ભાઈ, હો મારા કપડાનું ધ્યાન રાખજો આ ધોત્યાનું. આ તો તમને લેર કર, આ તો એકલા બેઠા જાય ખાનગી વાતો છે ને, એટલા માટે આમાં કાંઈ આમાં બીજા તો કોઈ સાંભળતા નથી. વારે વારે વાણીઓ હાથ વાર હોની, વારે વારે વાણીઓ સાત વાર સોની, પછી ભૂલી ગયો, વારે વારે વાણીઓ સાત વાર સોની, ત્રણ વાર દરજી ને એક વાર કોળી, એવો એક દોહો છે આપણે. વારે વારે વાણી, કાપડનો દુકાન વેપારી હોય ને, કાપડનો વેપારી, એની પાસે તમે 10 મીટર કાપડ લ્યો ને તે વારે વારે થોડુંક ઓછું કરી નાખે.
ખબર નહીં હું કરે છે આ કરે છે આપણે આપણે હું જ કોણ તમે એવું હાલે એનું એનું ખબર બાવડું એને પછી લકવો ન થાય તેને થાય હું એને એને હું ઓલો નળિયો હોનાનો થઈ ગયો તો મારા પોલામાં એવો એ કંઈ હોનાનો હાથ થાય ભાઈ ને પક્ષઘાત પક્ષઘાત ન આવે તો એને એને હું પરમ લોક મળે વારે વારે ઉપાડી ગયો કટકી કરી ગયો વારે વારે એમ હવે હવે કોઈ નથી કરતા આ તો બહુ જૂનો દોહો છે વારે વારે વાણીઓ એમ કહેવાય એક એક વારે કપડું ઓછું કરી નાખ્યું હાત વાર હોની સોનીની દુકાને હાત વાર દાગીનો ઉપરા ઉપર જાય એટલે ચોખ્ખું પિત્તળ થઈને આવે એના હાથમાં એવી ખૂબી ઘણાના હાથમાં લોઢાને હોનું કરવાની ખૂબી હોય અને ઘણાને ખોનામાંથી પિત્તળ કરી નાખે એના હાથની કરામત એને હાથમાં એવું પદ્મ હોય વારે વારે વાણીઓ હાથ વાર હોની ત્રણ વાર દરજી ત્રણ વાર દરજીને ત્યાં પેન્ટ હરખું કરવા મોકલો ચડી થઈને આવે મેક્ષી મોકલો તો ફ્રોક થઈને આવે સીધી વાત છે ને બાપા તો ફ્રોક થઈને આવે ધોતી મૂકો તો ટુવાલ થઈ જાય પંચું થઈ જાય ટુવાલ બહુ બહુ હોશિયાર હોય ઓલો આપણો બહુ જૂનો દાખલો છે ને કે એક જણાએ નક્કી કર્યું કે દરજી કાપડ લે કેમ એમ આપણે ઘરે બેહાડીએ તો કેમ લઈ જાય કાપડ ચોરીને કેમ લઈ જાય પહેલાં ચેક કરીને જાય ત્યારે ચેક કરીએ અને ઘરે હંસો બેહાડ્યો હોય તો કેમ લઈ જાય તોય લઈ જાય બે ત્રણ દિવસ પાકું ચેક કર્યું કોઈ દરબારને ઘરે દરજી બેહાડ્યા એટલે આવે ત્યારે જોવે જાય ત્યારે જોવે પછી એમ નક્કી કર્યું એની પત્ની કીધું કેમ તમે હાવ ખાલી આવો છો કાંઈ લાવતા નથી કાપડ કાંઈ વાંધો નહીં કાલ તું છોકરાને મોકલજો બધી યોજના ઘડી લીધી એ 11 વાગ્યાનો છોકરો આવ્યો કે બાપા મારી બા બોલાવે કે તારી બા બોલાવે એટલે હું તારી બાનો ગુલામ છું જા બાપુના બાપુનો કોટ સીવો લાંબો કોટ સીવો બાપુનો ગળાવાળો બંધ ગળાનો જા તું પણ મારી બા બોલાવે અરે તું જા ને ભાઈ હું આવીશ 1 વાગે જા પણ મારી બા બોલાવે છે બાપુ તમે એ 3-4 વખત કીધું તો ઘરના બધા બેઠા હતા એમાં પોતાના પગરખા જે હતા બૂટ એમાંથી એક બૂટ લઈને છોકરાને માર્યું સમજતો નથી ક્યારે લોકો એ બૂટ એવી રીતે માર્યું તો ખડકીની બહાર બૂટ ગયો છોકરો બૂટ લઈને વયો ગયો એમાં 1 વાર કાપડ હતું કોટનું અંદરનું જે અસ્તર હતું ને એમાં વહી ગયું એમ એમ લોકો કરી નાખે હોશિયાર બુદ્ધિ બુદ્ધિ અક્કલ અક્કલની વસ્તુ જુદી હમણાં મને એક ભાઈ કહેતો કોણે કીધું મને અમારે હું ઘરે બેઠો હતો તમારે એક નાની બેબીએ કીધું કે મારે યાર છોકરા વાત કરતા હોય એમાંથી હું ઘણું શીખું બેઠો બેઠો મને બહુ સરસ વાત કરી કે ફિલ્મ જોવા બધા બેઠા હતા પિક્ચર જોતા હતા એમાં પિક્ચર ચાલુ હતું પછી ફર્સ્ટ ક્લાસમાં કે બેઠા છે બધા એમાં એક લાઈન છેલ્લી પછી આગળ પછી એની આગળની લાઈનમાં એક ટાઇલવાળો માણસ બેઠો એમ કહે છે કે ટાઇલ ભાગશાળી ન હોય પણ ઘણાને તો પડી ગઈ હોય છે આ તો પાડી દીધી હોય છે ટાઇલ બહુ સરસ આમ 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 એવી કે આપણને કારણ વગર અડવાની ઈચ્છા થાય એવી ટાઇલ હજી કોઈએ પિક્ચર જોવાને બદલે હવે આ શરૂ કર્યું કે આ માણસની ટાઇલ ઉપર કોઈ આમ થપાટ મારી આવે એને 100 રૂપિયા આપવા પિક્ચરનું જે થવું એ થાય બીજા શોમાં બેસી જશું પાછા પણ જો આને કોઈ મારે હવે ભાઈ એને એ બિચારો જોવામાં એકાગ્ર થઈ ગયેલો ને એની ટાઇલ ઉપર કેમ અને તો એક એક બાજુ એક જણો ઊભો થયો કે હું મારી આવું ટાઇલ તાલ ઉપર થપાટ મારવાથી બોલ્યા 100 રૂપિયા આપતો મારી આવું પણ જોરથી મારવાની તું ચિંતા નહીં કર જોરથી માર એ નક્કી કર્યો 100 રૂપિયામાં અને પેલો ઊભો રહીને કીધું એ મગનલાલ તાલ ઉપર હાથ મારીને કીધું મગનલાલ પેલો કે એ મગનલાલ ઓહો માફ કરજો સોરી ઓ ભાઈ માફ કરજો તો મગનલાલ લખી મળી ગયા 100 રૂપિયા તાલ ઉપર થપાટ મારી લીધી એને
વળી પાછો શો શરૂ થયો, પિક્ચર આગળ. વળી બીજાએ કીધું કે આ એક વખત તો મારી આવ્યો, બીજી વખત માર તો બીજા હો આપણે. બીજી વખત કેમ મરાય? પાછો ગયો ત્યાં તાલુ એક જ હતી આખા થિયેટરમાં. બધા ન હોય ભાગશાળી નો હોય ભાઈ. પાછો ગયો વળી પાછી સપા. એ મગનલાલ, અરે પેલો કે પણ હું મગનલાલ. અરે અરે માફ કરજો ભાઈ સાહેબ, મને એમ કે માફ કરજો ભાઈ, તમે તમે સમજો ને કે આમ તો કોઈ કરે જ નહીં. પેલા એમ કે આ બિચારો મગનલાલને ગોતે છે ને ભૂલમાં મારી પાસે આવે. પેલા એ કીધું ત્રીજી વાર જો કર તો ત્રીજા હોવે. ત્રીજી વખત તો બહુ અઘરું પડે પણ હિંમત કરી આને. ત્રીજી વાર થપાટ મારી. એ મગનલાલ, હું બીજાને બે થપાટ મારી આવ્યો ને તું અહીંયા બેઠો. મગનલાલ માનીને મેં બીજાને બે થપાટ મારી તું અહીંયા. અરે બીજો નથી આ, હું એકનો એક શું કામ તોડી નાખત મને તું રહેવા દે. માફ કરજો, એ 300 રૂપિયામાંથી એણે આંબળા તેલની બાટલી લઈ લીધી. એ લોકો તાલવાળાને એક તેલની બાટલી આપી, લે આજા ગહજે એમ કરે છે. વારે વારે વાણીઓ, 7 વાર સોની, 3 વાર દરજી અને 1 વાર કોળી. એટલે કોળી જ્ઞાતિ માટે નહીં, આ બધું જ્ઞાતિ માટે નથી, આવી વૃત્તિવાળા માણસો માટે. કોઈ જ્ઞાતિ ઉપર ન લઈ, આ તો ખાલી આનંદની વાત. કે કોઈ ચોરી ઝપટ એવું કરતા હોય એ લોકો 1 વારમાં બધું કરી નાખે. 100 સોનાર કીને 1 લુહાર કી, જેમ આપણે હિન્દીમાં કહેવત છે, એક સાથે એવા અર્થમાં વાત. એ રણજીતસિંહને એ કાણિયા હાથી વેચવો એમ કહેનારો દરજી, આને ચોકીદારો સુબાઓ આ બધાના મગજ ગયા. તો હા વળી રણજીતસિંહને એમ કહે કે કાણિયા, અને એને બહુ જ ખરાબ લાગે કાણિયાને. એ બીજી બધી વસ્તુ કરતાં આ એક બહુ ખરાબ લાગે. કોઈ કાણિયાને તમે કાણિયો કહો એને એને પગથી માથા સુધી નીકળી જાય. અને આ સમ્રાટને કીધું, એ કાણિયા હાથી વેચવો. એમ ત્યાં તો તલવાર નીકળી ગઈ બહાર કે મારી નાખ્યાને. રાજાએ હુકમ કર્યો કે એમ પૂરી દો, કાલ સવારે કચેરીમાં લાવજો. રણજીતસિંહનો હુકમ પૂરી દીધો. બીજા દિવસે સવારે કચેરીમાં લાવ્યા એટલે રણજીતસિંહે કીધું કે આપે મને બરાબર ઓળખ્યો એટલે એવા શબ્દોમાં જોઈને બરાબર કીધું, અને મારે હાથી વેચવો છે દરજી ભગત, તમારે કેટલામાં લેવો છે? ત્યારે કીધું, બાપુ ખરીદવા વાળો તો સવારે જતો રહ્યો, કારણ કે એ તો 2 રૂપિયાનું પીધું તું એ બોલતો હતો. હું થોડો, હું તો તારી રૈયત છું, હું તો તારો ગુલામ છું, પણ એ તો નશો કર્યો તો એ નશો પછી છોડી મૂકે. બહુ સારો રાજા છે એમ જે ઉતરી જાય. પીના હરામ હૈ પીલા ના હરામ હૈ, લેકિન એ બધા કરતા વધારે વધારે હરામ કે પીને કે બાદ હોશ મેં આના વો સબસે હરામ નામ ખુમારી. અને એવો નશો સોમરસ છે વેદમાં, એવો નશો રામચરિત માનસમાં નામ રસ છે, ભક્તિ રસ છે. એ ભક્તિનું પીણું જે પીવે એને પછી ક્યારે એનો જ નશો. એટલે વેદમાં જે વાત કરી એ આ અર્થમાં. પેલો આપણે જે પીતા હોઈએ, તમે લોકો જે ક્યારેક ક્યારેક પીતા હો એ વસ્તુ માટે હું તમને એ કહેતો હતો કે ભાઈ એવું કંઈ પીતા હો તો મૂકી દેજો, એને છોડી દે. તો રણજીતસિંહનો ઇતિહાસ બહુ સારો. વાતો સાંભળેલી ભાવનગર નરેશના બાબતમાં, મેં પણ ક્યારેક કથામાં ભાવનગરના નામે એ વાત કહી છે અને બન્યો પણ હશે ભાવનગર. પણ ઇતિહાસના પાના ઉપર આવો જ પ્રસંગ ભાવનગરમાં પણ બન્યો હોય, બની શકે. પણ એ શ્રુતિ હતી મારી, શ્રવણ કરેલું હતું, તેથી મેં પણ આ મેં ઇતિહાસમાં જોયો છે પ્રસંગ કે રણજીતસિંહ બેઠા હતા અને ત્યાં બોરડીનું ઝાડ હતું એમ કહે છે. કિલ્લો અને પાછળ મહારાજાની બેઠક અને કંઈ વાર્તાલાપ ચાલે, બોરડીનું ઝાડ અને બાજુમાં રહેનારા ગરીબ માણસનું એક કુટુંબ, એના છોકરાઓ બોરડીના બોર પાડવા માટે આમ પાણો મારે બોરડી. એ 2-4 બોર પડે ને છોકરાઓ ખાય ને બિચારા, એનો કોઈ એમાં એક પાણો એક પથ્થર છટક્યો અને રણજીતસિંહના માથામાં પાડ્યો છે એમ ઇતિહાસ કહે. લોહી નીકળ્યું, પાટાપિંડી થઈ અને ચોકીદારો દોડ્યા ને છોકરાને પકડી લીધો. એના મા બાપને ખબર પડી, આખા આજુબાજુમાં લતામાં ખબર પડી, બધાને ચૂપ, ખલાસ, ફાંસી મળશે, આ મૃત્યુદંડ મળશે. પકડી ગયા છોકરા, સવાર પડીને એના મા બાપને બધાને બોલાવ્યા, બધાનો શ્વાસ ઊંચો ચડી ગયો, ખલાસ, છોકરાને માર નાખશે.
રણજીત સિંહ ગાદી ઉપર બેઠા, છોકરાને હાજર કર્યો, કચેરી ભરાઈ ગઈ. કાયદાના માણસોને એ વખતના પણ જે કંઈ નિયમો હશે અને એ એ નિયમોના બધા જાણીતા અને બધાને બોલાવ્યા, એટલે તો નક્કી થઈ ગયું કાનૂનવિદ આવી ગયા ને નિયમોવાળા આવી ગયા ને એટલે આ ફાંસીનો જ હુકમ થશે. છોકરાને હાજર કર્યો. રણજીતસિંહે પૂછ્યું કે ભાઈ તે પથ્થર કેમ માર્યો બાપ? બાપુ અમે તો તમારી રૈયત છીએ, પણ બોરડીને પથ્થર મારતો હતો, બે પાંચ બોર મળતા તો અમે છોકરાઓ ખાતા હતા, એવો તો ઈરાદો નહોતો કે આપને પથ્થર મારું. આ સાવ હકીકત જ હતું. એમાં એક પથ્થર બોરડીને વાગવાને બદલે આપને વાગી ગયો. એટલે બોરડીને તમે પથ્થર મારતા તમને બોર આપતા કે હા? કેટલા બોર મળતા? ચાર પાંચ મળે. બધા પેલા કાયદાવાળા નિયમવાળા બધા ઊભા હતા. રણજીતસિંહ હુકમ કર્યો કે લાહોરની પૂર્વ દિશાના પાંચ ગામડા આ છોકરાને આપી દે. એક એક બોરનું એક એક ગામ આપ્યું રણજીતસિંહ. બોરડી બોર આપતી, કારણ કે બોરડીની સાથે બોર જડાયેલા હતા. મારી સાથે બોર જડાયેલા હોત તો હું તને બોર આપત બાપ, પણ મારી સાથે રાજા છું એટલે ગામડા જડાયેલા છે એટલે હું તને પાંચ ગામડા આપું. પાંચ ગામડાનો સુબો બનાવ્યો છોકરાને, એમ પંજાબનો ઇતિહાસ કહે. આવા જે માણસો હોય, આ બધા સાધુ ચરિત માણસો કહેવાય, આ રૂપાળા માણસો કહેવાય. આમ રણજીતસિંહનો ન્યાય એટલે પંજાબની ધરા. આપણે ત્યાં વેદ તો આમ તો અપૌરુષે કહેવાય ક્યારે થયા, પણ મૂળ વેદ ઋગ્વેદ ગણાય આપણે ત્યાં, અને એ ઋગ્વેદની પ્રાકટ્ય સ્થલી પંજાબ છે. ઋગ્વેદનું પ્રગટીકરણ પંજાબની ભૂમિમાંથી, એટલે પંજાબનો ટુકડો આપણે ત્યાં બહુ જ મહત્વનો છે. અનેક રીતે એ ભૂમિ બહુ જ મજબૂત છે. અતિ પહેલું પ્રગટીકરણ ઋગ્વેદ, એટલે ઋગ્વેદ સિકંદર જે જે અહીંયા આવ્યા એ પંજાબના બ્રાહ્મણ પાસેથી ઋગ્વેદ આંચકી લેવાની વાત કરી હતી, અને એ પહેલું પ્રગટીકરણ એનું ત્યાં થયું છે. હું આપને એ કહેવા જતો હતો કે રામ પ્રત્યક્ષ નથી, પણ કોઈ સંત સાધુ સદગુરુ એને લીધે તો આ બ્રહ્માંડ ચાલે છે, અને તેથી એવા કોઈ મહાપુરુષને હું તમે દ્રષ્ટિમાં આગળ રાખી તો જીવનની મારી તમારી વનયાત્રા સફળ થઈ જશે, ધન્ય થઈ જશે. એ બીજું જે દર્શન હતું એ દર્શન, અને આજ હવે ત્રીજું દર્શન જે તુલસીદાસજી કરાવી રહ્યા છે ઉનકે પ્રતિ આપ જાય, લેકિન ઇનસે પહેલે પાઠ કર લો. તાપસ બેશ
કામદેવ પાછળ એનો મિત્ર એનો સખો વસંત અને વચ્ચે જાણે રતિ ચાલ્યા જતા હોય એવું આગળ કામના રૂપમાં યાની કાલે ઘણી ચર્ચા કરી લીધી કે રામ તરફ કામને વાળ્યો અને વચ્ચેની જે રતિ તત્વ છે એ આમ જાય તો રામ મળશે આમ જાય તો સંત મળશે એવી આ બીજી યાત્રા. પણ ગામના લોકો હોય માર્ગના લોકો મળવા આવ્યા હોય તો પ્રભુ એની સાથે વાત પણ કરતા, પણ અહીંયા તો કવિ જોઈ રહ્યા છે, તુલસીદાસજી જોઈ રહ્યા છે એટલે વાત કરવાનો સવાલ નહોતો. ભગવાન એની નિકટથી આગળ ચાલ્યા અને થોડાક આગળ નીકળી ગયા. હવે તુલસીદાસજી પ્રભુને પાછા દૂરથી જોવે છે. હવે પ્રભુનું દર્શન કેવું છે? પહેલા દૂરથી જોયા, મને તમને બ્રહ્મ આઘો લાગે છે, મને તમને જીવની ઓળખાણ થતી નથી, બધી દૂરની વાતો લાગે છે, માયાને હું તમે સમજી શકતા નથી. પણ કામ તો મારા તમારા નજીકની વસ્તુ છે, કામ બધાય ભોગવ્યો છે,
વસંત ઋતુ બધાય માણી એટલે નજીકનું દર્શન હતું. વળી ભગવાન આગળ નીકળી ગયા અને હવે જે દૂરથી તુલસીજીને દેખાયું એ ત્રીજું દર્શન ગોસ્વામીજી કે શબ્દ ને બાબા બોલો ઉઠે. આ ત્રણ પથિકોનું દર્શન રામચરિતમાનસ કે અયોધ્યાકાંડ મેં જો તુલસીજી આપે છે બડા અનુઠા હૈ. હવે મેં કહ્યું તેમ ભગવાન દૂર નીકળી ગયા છે. આમ જ્યારે આવતા હતા ત્યારે થોડા દૂરથી દેખાયા પણ ત્યારે એટલા દૂર નહોતા એટલે આમ દેખાઈ શક્યું. પછી પાસે આવ્યા ત્યારે તો બિલકુલ સ્પષ્ટ, પણ હવે બહુ દૂર જતા રહ્યા. કારણ કે નજીકનો જે અનુભવ હતો એમાં તુલસીદાસજી આમ રમમાણ કરતા હતા, એમાં ડૂબેલા હતા, એટલામાં પ્રભુ ઘણે દૂર નીકળી ગયા. અને અતિશય દૂર હોય એ તો તેજસ્વી હોય તો જ દેખાય, નહીં તો ન દેખાય. સૂરજ આટલો દૂર છે તોય દેખાય કારણ કે તેજસ્વી છે. ચંદ્ર આટલો દૂર છે તોય દેખાય કારણ કે તેજથી ભરેલો છે. નક્ષત્રો આટલા દૂર છે એટલે દેખાય કારણ કે તેજથી. હવે ત્રણેયને તેજસ્વી પ્રતીકના રૂપમાં મને એમ તમને બતાવ્યું કે અતિ દૂર જતા રહ્યા પ્રભુ તોય દેખાય, પણ કેવા દેખાય કે જાણે ચંદ્રમા અને એની પત્ની રોહિણી અને ચંદ્રનો દીકરો બુધ. બુધ છે આપણે જે બુધ ગ્રહ એ ચંદ્રનો પુત્ર છે આપણા ખગોળમાં. તો જાણે એવું લાગ્યું કે બુધ અને ચંદ્રમા બાપ દીકરો અને એની વચ્ચે ચંદ્રની માતા ચંદ્રની પત્ની અને બુધની માતા એ જાણે રોહિણી શોભતી હોય એવું દૂર તેજના લીસોટા દેખાણા દૂરથી તુલસી જાણે બુધ ગ્રહ ચંદ્રમા અને એની વચ્ચે રોહિણી નક્ષત્રો જાણે તેજતા આમ પ્રકાશ કરતા હોય આવું તુલસીદાસજીને દર્શન. ત્રણેય તેજોમય દર્શન છે. સંબંધ પહેલામાં બ્રહ્મ અને જીવનો સંબંધ, બીજામાં સખા સંબંધ કામદેવ અને વસંત ઋતુનો સંબંધ, હવે સંબંધ આવ્યો છે બાપ અને દીકરા. તુલસીદાસજી આમ પ્રભુ દૂર ગયા પણ સંબંધ વધારે નજીક લાવી દીધો, બાપ અને દીકરાનો સંબંધ લાવી દીધો, ઘરેલું સંબંધ. બુધ બીધું
અને રોહિણી દેખાય છે. બીધું એટલે ચંદ્ર, બુધ એટલે બુધ તારો, અને રોહિણી નક્ષત્ર જે ગામડાના લોકો રોહિણી વધારે જાણે. આપણે ત્યાં 27 નક્ષત્રો અને 28મું એમ કહે કે પુનર્વસુ કે અભિજીત કે એ કે એ વધારાનું 28મું ગણવા, બાકી મૂળ 27 આપણે ત્યાં નક્ષત્ર. અને એમાં રોહિણી મહત્વનું સ્થાન ધરાવે છે એ ગામડાના લોકો પણ જાણે છે. એ રોહિણી તારો ચંદ્રની પત્ની છે, બુધ તારો એ ચંદ્રનો પુત્ર છે. હવે એક અર્થમાં એને લો, જેની માં રોહિણી હોય, જેનો બાપ ચંદ્રમાં હોય, એનો દીકરો બુધ થાય એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે? બુધનો અર્થ થાય વિદ્વાન, બુધનો અર્થ થાય પંડિત, બુધનો અર્થ થાય સમજદાર, બુધનો અર્થ થાય જાણકાર, બુધનો અર્થ થાય વિવેકી, બુધનો અર્થ થાય કોઠા હુજવાળો માણસ, બુધનો અર્થ આંખવાળો માણસ, સમજદાર માણસ. બુધા ભાવ સમન્વિતા, બુધ શબ્દને તુલસીદાસજીએ પણ કેટલી વખત વાપર્યો છે. બુધ એટલે પંડિત વિદ્વાન, એ અર્થમાં મારો કહેવાનો બુધ માણસ, ડાયો માણસ, સમજદાર માણસ, વિવેકી માણસ. કોને ઘરે વિવેકી સંતાન ઉત્પન્ન થાય, કોને ઘરે ડાયું જણ ઉત્પન્ન થાય? જેની માતા રોહિણી હશે અને જેનો બાપ ચંદ્ર હશે. ચંદ્ર, ચંદ્રમાંથી બીજું કાંઈ ન શીખો તો એક વસ્તુ શીખો, આ આપણા મારા તમારા અનુભવની વાત. એક વસ્તુ વેદમાં પણ આવ્યું છે, સોમમ અનુ આરભામહે, પ્રગતિ કરવી હોય તો ચંદ્રની પાછળ ચાલ, ચંદ્રની પાછળ ચાલ. ચંદ્રની પાછળ ચાલવું એટલે શું? વેદમાં આવા વર્ણનો આવે, આદિત્યમ અનુ આરભામહે, સૂર્યની પાછળ ચાલ, સૂર્યની પાછળ ચાલ, સૂર્યની પાછળ ચાલવું એટલે સૂર્યના જે લક્ષણો હોય એ જીવનમાં ઉતાર, એમ એનો અર્થ. સોમ એટલે ચંદ્ર, એક અર્થમાં ચંદ્રની પાછળ ચાલ. ચંદ્રમાંથી બીજું બધું છોડી દો, ઘણી ઘણી વસ્તુ ચંદ્ર મને તમને પ્રેરણા આપે, પણ એક વસ્તુ લઈ લો, એક જ્ઞાન બહુ મોટું ચંદ્ર આપે. ચંદ્ર કહે છે કે હું પૂર્ણિમાનો થાઉં, એમાં શરદ પૂનમનો થાઉં. શરદ પૂનમ અરાકા રજની ગણાય છે આપણે ત્યાં, શરદ પૂનમનો ચંદ્ર શ્રેષ્ઠતમ ગણાય છે. પૂર્ણિમાનો ચંદ્ર મહાન જ છે, પણ શરદ પૂનમનો એની કંઈક રોનક જુદી છે. પૂર્ણ બની જાઉં છું ચંદ્ર કહે, દુનિયાને અજવાળાથી ચાંદનીથી તરબોળ કરી દઉં છું, આખું જગત મને જોઈને રાજી થાય છે. મારું નામ અવતારોની પાછળ લાગવા માંડે, રામચંદ્ર કૃષ્ણચંદ્ર બધાની પાછળ મારા નામ લાગે, આટલી મારી પૂર્ણતા, તોય હું મારા કલંકને છુપાવતો નથી, જગતની આગળ જાહેર કરું છું કે આટલા ડાગ મારામાં છે, જોઈ લો. ચંદ્રમાંથી આ માનવ જાત આટલું શીખે કે ભલે ગમે તેટલી મને તમને મહાનતા મળે, પૂર્ણિમાના આપણે બની જઈએ ચંદ્રના જેવા, પણ જગતની આગળ નિખાલસ બની અને આપણા જે ડાગ હોય બતાવી દેવા કે આટલા ડાગા અમારામાં છે, આ તમે જોઈ લેજો. ચાંદની તમે લો છો એ બહુ સારી વાત, પણ આટલા ડાગ પણ અમારામાં છે એને ચંદ્ર છુપાવતો નથી. આ જો શીખ, અને આપણે ત્યાં મહાપુરુષોએ, સાધુ સંતોએ આ જ કામ કર્યું. કેટલા મહાપુરુષો થયા પણ એણે પોતાના ડાઘ છુપાવ્યા. મૌ સમ કોન કુટિલ ખલકાવી, તુલસીદાસજી આટલું મોટું શાસ્ત્ર લખનાર પણ એમ જ કહે, મતિમંદ તુલસીદાસ હું, હું મતિમંદ છું. ચંદ્રમાંથી હું તમે આ પ્રેરણા લઈએ બસ, કે ચંદ્ર પોતાના કલંકને છુપાવતો નથી, જેમ છે એમ કહી દે. ચંદ્રને કોઈએ પૂછ્યું કે આ તો પૂર્ણિમાનો છે એટલે તું, પણ તું આમ વાંકો હોય, બીજનો હોય, ત્રીજનો હોય, તો ચંદ્રમાં એ બહુ સરસ જવાબ આપ્યો, તું બીજનો, ત્રીજનો, ચોથનો ચંદ્ર હોઉં ને તો હું અધૂરો હોઉં તો નિરાશ ન થા. મિત્ર, માણસનું શું થાય કે અધૂરો હોય, વિજય ન મળે, વાર વાર પરાજય મળે, અને આમ આમ જીવનમાં કાંઈક તૂટતું જાય તો પછી માણસ નિરાશ થઈ જાય, માણસ પછી પડી જાય, માણસ પછી આમ નખાઈ જાય, માણસ પછી એમ ઉપર ન ઉઠે. ચંદ્રમાએ મને તમને કહ્યું, કંઈ વાંધો નહીં, હું બીજનો ત્રીજનો હોતોય હું હું નીચે નહીં જાઉં, હું ઉપર જ જઈશ ને શંકરના કપાળમાં ચોંટી જાય, હું શિવના માથા ઉપર, બાકી હું નિમ્ન નહીં બનું. આવી એક એક હિંમત ચંદ્ર મને તમને આપે કે આપણામાં ઊણપો હોય તો શું થઈ ગયું, શંકરના શિર ઉપર ચડી જઈશ,
ચંદ્ર સર્વત્ર વંદ્યત, બધા આખા જગતનો વંદનીય ચંદ્ર બની ગયો શિવના ભાલમાં જવાથી. તો ચંદ્ર મને તમને બહુ મોટી પ્રેરણા આપે. એમ કહે કે શુક્લ પક્ષમાં મારો વધારો થાય અને અંધારિયામાં મારો ઘટાડો થાય તો હું હિંમત નથી હારતો, કારણ કે 15 દિવસની વાર લાગશે, વળી પાછી પૂર્ણિમા આવીને ઊભી રહેશે અને વળી પાછી મારો પૂર્ણતા આવીને. આ મને તમને ચંદ્ર બહુ શીખવે છે. તો જેનો પિતા ચંદ્ર સમાન, જેની માતા રોહિણી સમાન. રોહિણી નક્ષત્ર બહુ સારું ગણવામાં આવ્યું આપણે. માં જેની આવી, બાપ જેનો આવો, એનો દીકરો સમાજમાં બુધ થાય તો એમાં આશ્ચર્ય શું, એમાં નવાઈ શું? ચંદ્રની કેટલી મહાનતા! ચંદ્ર તત્વ જ બહુ અદભુત છે. બીજી ચર્ચા લો એના કરતા એક પ્રસંગ તમે રામાયણમાં જાણો છો. મુનિ એક નામ ચંદ્રમાં ઓહી, દેખ કરી લાગી દેખ દયા લાગી કરી મોહી. સંપાતિના પ્રસંગમાં તમે જાણો છો, કિસ્કિંદા કાંડનો પ્રસંગ છે. ઘટના તમે જાણો છો કે ખાલી નામ છે, મુનિનું નામ ચંદ્રમાં છે, એ ચંદ્ર નથી પણ એનું નામ છે, એટલે એ માણસની મહત્તા કેટલી છે રામાયણમાં તમે જુઓ. જટાયુનો ભાઈ સંપાતિ સમુદ્રને કિનારે છે અને હનુમાનજી વાળી ટુકડી સીતાજીને શોધવા માટે નીકળે અને પછી અવધિ પૂરી થવા આવી ને કઈ જાનકીજીના ખબર મળ્યા નહીં. પછી દરિયો આવી ગયો એટલે પીવાનું પાણી પણ ખારું હતું, એટલે બધા નિરાશ થઈ ગયા. અને એ વખતે તુલસીદાસજી કહે છે કિસ્કિંદા કાંડમાં કે ગિરી કંદરા સુના સંપાતિ, સંપાતિ એ વાંદરોની વાતચીત બધી સાંભળે અને એ પોતે બહાર આવે. આજ વિધાતાએ મને ખોરાક આપ્યો, હું આ બધાને ખાઈ જઈશ. બધા ગભરાયા. પછી જટાયુનું નામ બોલ્યા કે જટાયુ કેટલો ભાગ્યશાળી કે રામના કાર્યમાં ખપી ગયો, આપણે કંઈ કરી. એ જટાયુનું નામ સાંભળતા સંપાતિ અટકી ગયો અને રીંછ વાંદરાઓને કહ્યું, હવે હું તમને મારીશ નહીં, તમે મારા ભાઈને ક્યાંથી ઓળખો છો? જટાયુને સંપાતિ બંને ભાઈ થાય. આ બંને પુરાણની દ્રષ્ટિએ અરુણના દીકરા છે. બ્રહ્મદેવનો દીકરો કશ્યપ, કશ્યપનો અરુણ અને અરુણના આ બંને છોકરાઓ છે. સંપાતિ અને જટાયુ અરુણના સંતાનો બતાવ્યા છે ગ્રંથમાં. સંપાતિ મોટો અને જટાયુ નાનો એમ કહે છે. હવે એમાં બન્યું એવું, પછી સંપાતિ કીધું કે ભાઈ તમે કાયર નહીં બનો, મારી સામે જુઓ, હું હવે તમને મારીશ નહીં. જટાયુની આખી કથા એમણે સાંભળી, પોતાના ભાઈનું તર્પણ કર્યું, તિલાંજલિ આપી, એ બધી કથા તમે સાંભળી છે. પછી સંપાતિએ પોતાની આત્મકથા કહી કે એકવાર હું અને જટાયુ જ્યારે જુવાન હતા, અમને કાયાનું બહુ બળ હતું, દેહનું બહુ મોટું અભિમાન હતું, અમે નક્કી કર્યું કે આ સૂરજને પકડી લઈએ, ગળી જઈએ. હું અને મારો ભાઈ જટાયુ બંને ઉડ્યા. મારો ભાઈ જટાયુ સૂર્યનો તાપ સહન ન કરી શક્યો એટલે પાછો ફરી ગયો, સમજીને કે બળી જવું પડશે, આમાં જીવિત નહીં રહેવાય. પણ હું અભિમાનને લીધે સૂર્યની નજીક નજીક ગયો, એમાં સૂર્યના તેજને સહી ન શક્યો, મારી પાંખો બળી ગઈ અને હું અહીંયા પડ્યો. એ વખતે એક ચંદ્રમા નામના મુનિ ત્યાંથી નીકળ્યા. એ મુનિનું નામ ચંદ્રમા. ચંદ્રમા શબ્દ સારો છે એટલા માટે આ પ્રસંગ તમને કહી રહ્યો. આમ તો સંપાતિનો કહેવાનો અર્થ એવો છે કે હું ત્યાં ઘણા વખતથી પડ્યો હતો, ઘણા લોકોએ મને જોયો પણ કોઈએ મારા ઉપર દયા ન કરી. મુનિ નીકળ્યા એને દયા આવી, બાકી તો ઘણા નીકળ્યા હશે આવતા જતા, હું પડ્યો હતો પણ એ મુનિ જે ચંદ્રમાં હતા એણે મને જોયો ને એને દયા આવી ગઈ મારા ઉપર અને મારી પાસે આવીને બેઠા, મને સ્વસ્થ કર્યો, અનેક પ્રકારનું મને જ્ઞાન સંભળાવ્યું. રીછ અને વાંદરાઓ કથા સાંભળે, પૂછ્યું કે જ્ઞાનમાં તમને શું સંભળાયું? એક જ સંભળાયું, દેહ જનિત અભિમાન છોડાવા, દેહથી ઉત્પન્ન થયેલા અહંકારનો એ મહાત્માએ નાશ કર્યો. દેહમાં અહંકાર આવે છે અને અહંકારથી માણસ કર્મ કરે, શાસ્ત્રોનો આ નિયમ, અહંકાર આવે અને એ પછી માણસ કર્મ કરે, કર્મ પછી અહંકારયુક્ત કર્મ થાય એટલે વળી બંધનમાં આવે, બંધનમાંથી વળી પાછું ચક્ર ચાલુ થાય. એ જે મૂળ દેહજનિત અહંકાર એનો એ મહાત્માએ નાશ કરી દીધો.
હવે રામચરિત માનસની ચોપાઈઓ જોતા એમ લાગે છે કે આ સંપાતી અને જટાયુ જે ઉડ્યા સૂર્યને ગળવા એ સત્યયુગની ઘટના હતી. કેટલો અંતર પડી ગયું, પણ ચંદ્રમા ઋષિના શબ્દો ઉપર ભરોસો કેટલો રાખ્યો. આ બિચારો મારી પાંખો બળી ગઈ, હવે હું આત્મહત્યા કરી લઉં. બોલે, નહીં, આત્મહત્યા નહીં કર, હું તને સાધુ કહું છું, હું તને સમજાવું છું, એક સાધુના બોલ ઉપર ભરોસો રાખ સંપાતી. બોલે, પણ મને તો કોઈ બોલાવતું નથી, આટલા દિવસથી પડ્યો તો એક તમે દયા કરી, તમે મને અહંકારથી મુક્ત કર્યો, એ બધું બહુ સારું, પણ હવે. બોલે, નહીં, તારે જીવવું જોઈએ. આશા આપી ત્રેતા બ્રહ્મ મનુજ તનુ ધરાય, વાયદો નાખ્યો આટલો મોટો. ત્રેતા યુગમાં સાક્ષાત પરમાત્મા મનુષ્યનો દેહ ધારણ, તાસુનારી નિશ્ચર પતિ ધરાય. એની પત્નીને રામાયણની કથા કહેવા માંડ્યા ચંદ્રમાં સંપાતીને. ચાર કાંડની કથા કીધી છે તુલસીદાસજીની ચોપાઈ ઉપરથી એમ સિદ્ધ થાય. ચાર કાંડની કથા આ મહાત્માએ એને સંભળાવી છે. તેથી ચંદ્રમા પણ રામકથાનો પ્રવક્તા છે, ચંદ્રમા પણ માનસનો કથાકાર છે, પણ ચાર કાંડની કથા કીધી છે. ત્રેતા બ્રહ્મ મનુજ તનુધરે, ત્રેતાયુગમાં બ્રહ્મ મનુષ્ય અવતાર લેશે. એમાં કેટલા કાંડ કહી દીધા, મનુષ્ય અવતાર લેશે એટલે બાલકાંડ કહી દીધો, અયોધ્યાકાંડ કહી દીધો, અને તાસ નારી નિશ્ચર પતિ હરી અરણ્યકાંડ કહી દીધો, એની નારીનું અપહરણ થશે, સીતાજીનું અપહરણ, અને તાસુ ખોજ પઠયે પ્રભુદૂતા કિસ્કિંધા કાંડ કહી દીધો. ચાર કાંડની કથા કહી દીધી. એને ગોતવા માટે જે રાક્ષસ જાનકીનું અપહરણ કરી ગયો હશે એને ગોતવા માટે પરમાત્મા એના દૂતોને મોકલશે. આ કથા મને સતયુગમાં હે રીછ અને વાંદરાઓ ચંદ્રમા નામના મહાત્માએ કહી હતી. અને એના દૂત જ્યારે જાનકીને ગોતવા નીકળશે એના દર્શન કરીને તું પાવન થઈશ, ત્યાં સુધી તારો દેહ અપવિત્ર રહેશે, કારણ કે તારા દેહમાંથી અભિમાન ગયો, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું તારું, પણ ખોળિયું શુદ્ધ નહીં થાય. ખોળ્યું તો ત્યારે તારું શુદ્ધ થશે જ્યારે એ રીંછ અને વાંદરાઓના તું દર્શન કરીશ. આ બધી કથા સંપાતી રીંછ અને વાંદરાઓને કહે છે. પછી તો બધું કહી દે છે કે જાનકીજી ત્યાં બેઠા છે, તમે મારી સામે જુઓ, કાયર નહીં બનો, આદિ આદિ ઘણી લાંબી ચર્ચા. હું તમને એ કહેવા માંગુ છું કે જે મુનિનું નામ કેવલ આ ચંદ્રમા મુનિ, આમ તો બંને ભાઈઓ રામાયણને લીધે બહુ જ ભાગ્યશાળી ગણાય, સંપાતી અને ચંદ્ર જટાયુ. જટાયુ મરે છે, એની પાંખ રાવણે કાપી, પણ ગોદમાં પ્રભુએ લીધો, રામજી એને ગોદમાં લીધો, આની પાંખ સૂર્યે બાળી નાખી, અને ગોદમાં ચંદ્રમા મહાત્માએ લીધો. એકને ભગવંતની ગોદ મળી, બીજાને એક સંતની ગોદ મળી, બંને ભાઈઓ કેટલા ભાગ્યશાળી ગણાય. કૂપડો ફૂટવા માંડી તેની પાંખોમાં, એની પાંખો નવીન થવા માંડી હતી. જ્યાં કથા કહેવા માંડ્યો સંપાતી, ત્યાં તો કહેવા લાગ્યું જરાક મારી સામે જુઓ, આમ સળવળાટ શરૂ થયો છે, આ તમારા દર્શનથી જો આટલો ફાયદો થતો હોય, તમે પ્રભુનું દર્શન કરી નીકળ્યા છો, કાયર નહીં બનશો, કર્મહીનતાની વાત નહીં કરશો, હું તમને વચન આપું છું, પાંખો વગર તમે ઉડી શકશો, પાંખો વગર તમે કાર્ય કરી શકશો, તમે ઉડાન ભરી શકશો. આ બધી વાતો એને કહી દીધી. ટૂંકમાં મારે કહેવું છે આપને, ચંદ્રમા મને તમને બહુ પ્રેરણા આપે છે, નિરાશામાં આશા પ્રગટાવે, અને ચંદ્રમાના શબ્દો ઉપર માણસ ભરોસો રાખે, એની વધઘટ, એની પૂર્ણિમા, એના અંદર રહેલા કાળા ધાવા, એનું ગ્રહણ, એની જે આખી આખી સ્થિતિ છે એના ઉપર જો કોઈ દ્રષ્ટિ કરે તો આ જીવને ઘણો ફાયદો થાય, ઘણું ઘણું જાણવાનું મળે. તો જેનો પિતા ચંદ્ર, જેની માતા રોહિણી, એનો દીકરો, એમાં આશ્ચર્ય નથી, કારણ કે પિતા જ એટલો મહાન છે. ચંદ્રમા રામજીના નામ પાછળ એનું નામ લાગે, કૃષ્ણના નામ પાછળ એનું નામ લાગે, એટલે ચંદ્ર બહુ જ મહાન છે. અમૃતા, માનદા, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિર, ધ્રુતિ. અમૃતા, માનદા, પૂષા, પુષ્ટિ, પુષ્ટિ, તુષ્ટિ, રતિર, ધ્રુતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના,
શ્રી પ્રીતિ અંગદા પૂર્ણા પૂર્ણામૃતા ચૈવ વિજ્ઞેયા શશિનઃ કલા. આ સોળ કળા ચંદ્રમાની શાસ્ત્રોમાં બતાવી છે. આપણે કહીએ ને સોળ કળાનો ચંદ્ર, આ સોળ કળા છે. જેનું જીવન આવી કળાવાળું હોય બસ એના દર્શન જીવનના પથ ઉપર કરશો તો મારો તમારો ભવનો માર્ગ પણ સુધરી જશે. આ સોળ કળા ચંદ્રની શાસ્ત્રકારોએ બતાવી છે. અને રામચંદ્ર છે એથી રામજીને આજ પૂર્ણચંદ્ર કહીને તુલસીદાસજી પ્રભુના જીવનમાંથી રસ્તે ચાલતા હરીને આકાશનો ચંદ્ર આજ નીચે આવ્યો છે ધરતી ઉપર એને દેખાડીને દૂર નીકળી ગયેલા એ ચંદ્રના તેજને જોઈને તુલસીદાસજી મને તમને કહે છે કે આટલી વસ્તુ જે વ્યક્તિમાં તમને દેખાય એનું માર્ગદર્શન તમારા જીવનના પથને ઉજાળી દેશે. ચંદ્રની આ સોળ કળા છે. અમૃતા પહેલી કળા. ચંદ્ર અમૃત આપે છે. ચંદ્રની કિરણોમાં અમૃતનો પાસ છે એટલા માટે ચાંદની બધાને ગમે છે, અમૃત પ્રદાન કરે છે અમૃતા. હવે રામની સાથે આ બધા લક્ષણો ગણાવતા જાઓ અથવા તો પછી કોઈ સંતને એ જગ્યાએ મૂકો જે જગતને અમૃત જ આપવાનું કામ કરે, જેના જીવનમાં બીજી કોઈ કોઈ હેતુ જ ન હોય, બસ જગતને અમૃત જ આપ્યા કરવાનું, મીઠાઈ જ મીઠાશ જ આપ્યા કરવાની, મધુરતા જ આપ્યા કરવાની, જગત ગમે તે કરે. એટલે તો આપણા આપણા સૌરાષ્ટ્રના ભજની કોઈ ગાયું, હરિરસ પીવે ને બીજાને પણ, હરિરસ પીએ ને બીજાને પણ, સંતો એને રે કહેવા સાચા સંતો એને રે કહેવા સાચા દરિયા જેવા દિલડા જેના કદી રે નહીં છલકા, દરિયા જેવા દિલડા જેના કદી રે નહીં છલકા, ઝરના પ્યાલા પોતે પીએ ને ઝરના પ્યાલા પોતે પીએ ને અમૃત બીજાને પાય સાચા સંતો એને રે કહેવા સાચા સંતો એને રે કહેવા. ભાઈ એ તો નિત્ય ગંગા બીજા ગમે તે બોલે ગમે તે કહે. ગઈકાલે આપણે નરસિંહાની વાત કરતા, એવા રે અમે એવા રે વળી કહો છો, તમે કહો છો વળી એવા રે. દરિયા જેવા દિલડા જેના અને કદીરે નહીં છલકાય, ગમે તેવી પરિસ્થિતિ આવે પણ જે છલકાય નહીં,
અજીજન મેરું સરખી ધીર જગમાયેલું નામ એનું નામ ફકીર જની મેરું સરખી ધીર જગમાયેલું નામ ફકીર આ જગમાયેલું નામ કવિ કાગનું બહુ પ્રસિદ્ધ ભજન અને હો હો નદીયું સમાઈ હો હો નદીયું સમાઈ પણ હાયર જળ ગંભીર જગમાયેનું નામ ફકીર હેજી એનું નામ ફકીર જગમાયેનું નામ ફકીર જગમાયેનું નામ ફકીર અમૃતા કળા જેનામ આવી ગઈ સોળ કળાની ગ્રંથોમાં વર્ણન આવ્યું છે જે બીજાને અમૃત હતા અઘરું તો થોડુંક પડે હા આપણું કોઈ ખરાબ કર્યું હોય અને પછી એને પાછું આપણે એને એ મીઠા બોલત કહેવાય એ જરાક આમ થોડો વખત તો એક વખત તો એમ થાય કે ઘા કરી લઈએ પછી પછી કહેશું કે હા તમને ખબર પડે એટલા માટે એમ બોલ્યા બાકી એમ એમ ઘા કરી લેવાની ઈચ્છા તો થાય પણ ગમે તેટલું ખરાબ કર્યું હોય છતાંય જેની વાણીમાં જેની આંખમાં જેના વર્તનમાં અમૃત રહે એ માણસમાં ચંદ્રની કળા ઉતરી ગણાશે એ ચંદ્ર કળાવાળો માણસ ગણાશે અમૃતા બળી અને ભગવાન તમે લો રામજી હા રાવણની સામે પણ પ્રભુના વાક્યોમાં પરશુરામજી આટલું આટલું બોલે તો એની સામે પણ પ્રભુના વાક્યોમાં અમૃત વરસતું હોય શંકર ભગવાને વિષ પીધું તો પણ હર્ષિ સુધાસમ ગીરા ઉચ્ચારી અમૃતની વર્ષા અને આ બધું શીખવા સત્સંગમાંથી મળશે ભાઈ આટલા માટે સત્સંગ કરો માણસો શું કહે કે આમાં સત્સંગમાં એવું છે કે બે રીતે લોકો ઘણા માણસો એમ માને કે અમને બધી ખબર છે અમારે સત્સંગ કરવાની શું જરૂર એવું ઘણા માને એટલે ઘણા માણસો એવી પણ ટીકા કરે કે આ એકની એક કથા કર્યા જ કરો મને ઘણા એમ પૂછે કે તમે કેટલી કથા કરી નજીક કેટલી કરવાના છો હવે તમે નેત્ર યજ્ઞ કરો ને હું એમ કહું કે એ તું કર આપણે બધા કામ વેચી લઈએ થોડુંક તું કર થોડુંક હું કરું આમ બધા વેચી લઈએ તો આખા સમાજનું કલ્યાણ થાય એકલા માણસ બધું કેમ એટલે ઘણા માણસો એમ કહે કે આ એકનું એક સાંભળનારાઓને કહેતા છે ઘણા માણસો સત કથા આમ તો એને આવું સાંભળવું પડતું છે કે ભાઈ એકની એક કથા સાંભળ્યા જ કરો તો એમાં શું છે ઘણા માણસો એમ માને છે બે બે પ્રકાર આમ મને આ દર્શનમાં આવે છે આમ ફર્યા કરવું એટલે બે પ્રકાર દેખ અમુક માણસો કથા એટલા સત્સંગ ન કરે એટલા માટે અમને બધી ખબર છે રામાયણમાં શું આવે અમને જાણીએ છીએ અમે બધું પીને બેઠા હા હવે રહેવા દે પીવા અમે બધું ઘૂંટીને પી ગયા છીએ એ માણસો સત્સંગથી દૂર રહે અને કાં તો ઘણા માણસો એવા નિરાશામાં ડૂબ્યા હોય કે ભાઈ આપણે સાંભળીએ પણ કાંઈ કરી તો શકવાના નથી આપણાથી કાંઈ થાય નહીં પછી ખોટું શું સાંભળવું કારણ કે આપણે તો કંઈ કરી શકતા નથી તમે કંઈ ભલે ન કરી શકો તોય શ્રવણ કરો અને તમને બધી ખબર હોય તો પણ શ્રવણ કરો કારણ કે તમને જે ખબર છે તમને જેટલી ખબર મળે ના એ બધી જ અધૂરી છે શાસ્ત્રમાં કોઈ દિવસ ઈતિ આવતું જ નથી બોલી બોલીને થાકી જાઓ તોય અધૂરું રહી જાય સાંભળી સાંભળીને થાકો તોય સાંભળવાનું બાકી રહી જ જવાનું કારણ કે હરિ અનંત હરિકથા અને ગંગા તો રોજ નવી લાગે ભાઈ હરિદ્વારના પગથિયે ઊભા રહો એટલે ગંગા તો એક એક ક્ષણે નવી જ હોય પ્રવાહ ગયો એ ગયો પાછો બીજો ત્રીજો આમ ગંગા રોજ એટલે તમારે સતત રાખવો જ પડે સત્સંગનો ટચ તમે આ શિયાળો હોય ને તમે સગડી કરો ઘરમાં કોલસાનો આપણે અગ્નિ કરીએ શિયાળાની ઠંડીથી મુક્ત
બધા કોલસા કેવા લાલ હોય, સોના વર્ણ થઈ ગયા હોય, બધા ધગીના પેલા થઈ ગયા હોય. એમાંથી કોલસો એમ ઈચ્છે. હવે એમાં અમે બે વસ્તુ તમે લો, આપણા ઘરેલું દાખલા, આપણા ઘરમાં બનતો હોય ને એવી રીતે. હવે એમાં એક કોલસો બહાર પડ્યો છે, હજી અગ્નિમાં ગયો નથી, કાળો કોલસો એમને પડ્યો છે, અને એક અંદર આમ આખો લાલ ચોળ થઈ ગયો છે, પૂરેપૂરો કોલસાનું આખું રૂપ અગ્નિમય બની ગયું છે. હવે એમાં જે બહાર કાળો કોલસો છે એમ કહે કે ભાઈ આપણાથી કાંઈ થાય નહીં, આપણે કોઈ દિવસ કાંઈ કરી શકીએ નહીં, આપણાથી કાંઈ એમ માનીને એ સગડીમાં જાય જ નહીં, તો એ કોઈ દિવસ કંચન વર્ણ ન બને, એ કાળો જ રહે, એની કળાશનો કોઈ દિવસ નાશ ન થાય. એને અડનારને ડાઘ પાડે, પોતે બદનામ થાય, એનામાંથી કોઈ સારું તત્વ જ ન નીકળે. જો એમ માને કે ભાઈ નહીં સગડીમાં આપણાથી કાંઈ થાય નહીં, તો એ કોલસો કોલસો જ રહે, એનો કોઈ અર્થ નહીં. અને જે અંદર ધગી ગયો છે એ એમ માને કે હવે તો હું લાલચોળ થઈ ગયો, હવે મારે શું જરૂર, અને એ સગડીમાંથી બહાર નીકળી જાય તો એને ઓલાતા કેટલી વાર લાગે? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, ઝાંખો પડતો પડતો ઓલાઈ જશે અને પાછી રાખ થઈને ઉડી જશે. માટે કોલસાએ તો કાયમ સગડીમાં જ રહેવું જોઈએ. એમ સત્સંગ એ તો જગતને ગરમી અને હૂંફ આપનારો, સત્સંગ એ તો એક કોલસાની સગડી છે, અને આમાં તો તમારે રોજ સત્સંગ કરવો પડે. તમે એમ કહો કે નહીં અમે તપી ગયા, તો રાખ થવાના, તો ભભૂતિ થઈ જવાના. અને કોલસાની રાખ કાંઈ કપાળમાં ના, એ ભાણા ઉટકવામાં હોય, એ કાંઈ સંધ્યામાં નથી વપરાતી, તો ભસ્મ થાય લેખે લાગ્યા કે ચાલો ભાઈ કોઈ મહાત્માના કપાળમાં ચડી ગયા, પણ એ તો વાસણ ઉટકવામાં જાય. અને ઘણા તો એવી રાખ હોય કે વાસણમાં લીટા પાડી દે, એમાં આંકા પાડી દે, એનો કોઈ હેતુ નથી રહેતો. સગડીમાં કોલસા એ પડ્યા રહેવું પડશે, તો લાલ લાલ રહેશે, ધગેલા રહેશે. એમ સમયે સમયે આ જીવનને કોલસો બનાવી અને સત્સંગની સગડીમાં તપાયેલા કરવો. નહીતર તો નહીતર નહીં બને, સતત કરવું પડશે. નહીતર મન બહુ જ ખરાબ છે મેરે ભાઈ બહેન, થોડુંક તમે ચૂક્યા. કેટલાય માણસો મને મળે છે, બાપુ કથા સાંભળીએ ત્યાં સુધી બહુ સારું હોય છે, પણ કથા વળી 2-5-15 દિવસ, મહિનો 2 મહિના છૂટી જાય તો વળી પાછું મન પાછા પોતાના પહેલા ઉપાડી. આ ખતરો દરેકે દરેક વ્યક્તિને છે. એટલા માટે તુલસી કહે, કર હું સદા સતત કોલસો ધગેલો, સતત શ્રવણ કરવું પડશે, સતત સત્સંગ કરવો પડશે. કથા સાંભળીને પછી નામનો સંગ કરો, શાસ્ત્રનો સંગ, પણ આ વસ્તુની સાથે જોડાઈ રહેવું પડશે, નહીતર હારી જવાશે. મન બહુ નબળું છે આપણું, બહુ જ નબળું છે. જગતમ કેન જીતમ, શંકરાચાર્ય મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો, મનોહી એનમ જવાબ આપ્યો, જગત કોણે જીત્યું, જગતને કોણ જીતી શકે? તો આચાર્ય શંકરાચાર્ય જવાબ આપ્યો, મનોહી એન, જેણે મનને જીત્યું એ જ જગતને જીતી શક્યો, બાકી કોઈ જગત. અને મનને જીતવા માટે દીપ શિખા સમ જુબતી તન, મન જની હોશી પતંગ, ભજસી રામ તજી કામ મદ, કરહું સદા સત્સંગ. મનને સતત સત્સંગમાં રાખો. હું એમ નથી કહેતો કે સત્સંગ કરો એટલે તમે કર્મ ચૂકી જાઓ, નહીં, ચંદ્રમાની જેમ કર્મ કરતા રહો. કૃષ્ણ પક્ષ આવે તો શું, શુક્લ પક્ષ આવે તો શું, પૂર્ણિમા જતી રહે, રાહુ ગળી જાય તો શું, હું ચંદ્રમાની જેમ ઉગતો આથમતો રહીશ, પણ મારો સ્વધર્મ જે છે એને હું ચૂકીશ નહીં. સત્સંગ ચાલુ રાખો. હા, ઘરની સંસારની મર્યાદાનો નિર્વાહ કરો, પણ એક વસ્તુ મર્યાદા બધી પાળવી જોઈએ. જુઓ, ઘરના ફરજો બધી બજાવવી જોઈએ, પણ એક વસ્તુ તો મગજમાં રાખવાની કે સત્સંગ બધા કરતાં સર્વોપરી છે, સત્સંગ શ્રેષ્ઠ છે, એ તો નિશંક વસ્તુ છે. સત્સંગથી ફરજો સારી રીતે પાળી શકાશે, મર્યાદાનું જ્ઞાન રહેશે, સત્સંગ મારામાં કળાવો, આપણામાં કળાવો ઊભી કરશે, અમૃત. સત્સંગથી માણસ મીઠો બનશે. સત્સંગ કરી કરી માણસમાં ઘણો, જે લોકો એમ કહે કે શું ફેર પડે એવું નથી, ઘણો ફેર પડે ભાઈ. આ તમે 3 કલાક બેઠી રહો છો એ મોટામાં મોટો ફેર છે, નહીતર તમે 3 કલાક આમ બેસો કેટલી બીડીઓ પી ગયા હો તમે, 3 કલાકમાં કેટલી પી જાઓ ભાઈ.
જે પિતા હોય સ્વાભાવિક, જેને વ્યસન હોય સ્વાભાવિક. હું જો ત્રણ કલાક કથા ન કરું તો ચાર વખત ચા પીવું, ચા નું વ્યસન હોય ચા પીવે, બીડીનું વ્યસન હોય બીડી, ઘરે બેઠા હોય તો ચા પીધા કરીએ. અહીંયા કોઈને કાંઈ જરૂર નથી રહેતી, નથી બીડી ભૂલાય, નહીં તો બીડી છોડે. આપણા સાહિત્યકારો કહે ને કે તલપ લાગે, બહુ સરસ, મેં આપે પણ સાંભળ્યું છે ડાયરાઓમાં સાહિત્યકારો કે બીડી આમ કેવડી હોય, એવડી હોય આટલી આટલી હોય, હા ત્રણ સાડા ત્રણ ઇંચ, ત્રણ ઇંચની હોય બીડી. એક પાંદડાનું ભૂંગળું જ કહેવાય ને બીજું કાંઈ. પણ કથા સાંભળતા સાંભળતા જો કથામાં રસ ના આવે અને બીડી યાદ આવે તો ખિસ્સામાં પડેલી બીડી કથામાં 6 ફૂટના આદમીને એમ કહે કે તું ઊભો થા, હાલ મર થા, એ બીડી આપણને ઊભા કરે, ઊઠ સાંભળસ હું મુંજાઉં છું, ઊઠ બાકસને ખોટું લાગે, ઊઠ દિવાસળીઓનું કલ્યાણ કર, ઊઠ. અને આપણને આપણા સાહિત્યકારોના આ શબ્દો છે, આમ મેં સાંભળેલું, મને ગમે, જ્યાં જ્યાંથી સારું લાગે તો કીધા કરું, પછી એને વેચા કરું. હા, એ હાડા ત્રણ મણની કાયાને આટલી પાંદડાનું ભૂંગળું ઊભું કરે, હાલ ઊઠ મંડપની બહાર નીકળ અને મને પી. અને આપણે એનું કયું કરવું પડે બોલો, આમાં મનને જીતવાની ક્યાં વાત, એક બીડું જીતી શક્યા નથી હોને માં મનને મનોહી એ ના. મારા આચાર્ય શંકરે જે જવાબ આપ્યો અદ્ભુત આપ્યો, જગતને કોણ જીતી શકે જાણે પોતાના હાથીને વશ કરવો, સહેલી વાત, અંકુશથી વશ થાય હાવજને સરકસવાળા અને શક્કરબાગવાળા પૂરી દે જૂનાગઢમાં પાંજરામાં એ સહેલું, પણ પોતાના મનરૂપી મદોન્મત હાથીને વશ કરવો, ઈ જે કરે એ મર્દ કહેવાય, એ જીતો મનોહી એ ન. મનને જીતે જીત છે ભાઈ, મનને હારે હાર છે. અને એ થઈ શકે, થઈ શકે. મનને જો અભ્યાસ કરવાથી જીતી લેવાય ને તો મન ઉપયોગી બહુ થાય, બહુ ઉપયોગી થાય. કોઈ મોટો માણસ હોય એને દરવાજે જે માણસ ઊભો હોય એને તમે વશ કરી લો, તમારા મોટા માણસની મુલાકાત થઈ જાય, કરાવી દે મુલાકાત, ગમે એમ કરીને કરાવી દે, કૂતો હોય તોય જગાડે, ગમે તેમ કરીને કરાવી દે, દરવાજે હોય એને એને તમે તમે વશ કરી લો. તો એ જે કોઈ મોટો માણસ હોય એની મુલાકાત થાય, એમ મન એ માલિક નથી, માલિક તો મારો પરમાત્મા છે, મન તો ચોકીદાર છે, દરવાજે ઊભેલો છે. એને તમે જો ફોસલાવી લો, એને મનાવી લો અને પોતાના હાથમાં લઈ લો તો એ જ મન તમને હરિના દર્શન કરાવી દેશે. મન જ કારણ બંધનનું, મન જ કારણ મુક્તિનું છે મેરે ભાઈ બહેન. મનને ગાળો દેવાથી જીવન નહીં સુધરે, એને ગાળની અસર થતી નથી, દીધા કરતું હું મારું કામ, પણ મન ચોકીદાર છે. અને પાછું બીજું શું થાય ખબર, કે કોઈ મોટો પ્રધાન હોય કે મોટો પ્રધાનમંત્રી હોય તો એની મુલાકાત, હા ચોકીદાર ઘણી વખત પૂછે ખરો, એવું બને પ્રધાનમંત્રીની કોઈને મુલાકાત લેવી હોય અને કોઈ માણસ 9 વાગે જાય, એને પહેલાં મુલાકાત લખાઈ ગઈ હોય આ તારીખે ને આટલા કલાક, અને એનો જે પીએ હોય કે એનો જે કોઈ હોય આગળ જે બધું કરતો હોય એ માણસને મળો તમે કે ભાઈ મારે, તો એ પૂછે કે મુલાકાત પહેલાં માંગેલી છે કે હા, મંજૂરી મળેલી છે દફતરથી કા, સમય અપાયેલો થા, એમ મન તમને મને પૂછે કે ક્યારેય મુલાકાત માંગી છે, હરિદર્શનની ઈચ્છા કરી છે ક્યારેય, ક્યારેય કોઈની પાસેથી મુલાકાત માટે સમય લીધો છે, કે આની મુલાકાત કેમ થાય. અને બધામાં આપણે હાચા પડીએ મનની આગળ કે હા, તો એ મન કહેશે તો જાઓ મુલાકાત તૈયાર, અને પછી અંદર નહીં આવે, ચોકીદાર છે ને એ તો, એ તો બહાર રહેશે, તમને અંદર મુલાકાત કરાવી દેશે, ચર્ચા કરાય. એમ પરમાત્માની મુલાકાત મન દ્વારા થઈ શકે, પણ હું ને તમે મનને જો પોતાનું કરી શકીએ તો એને આપણું કરી શકે. આપણે શું કર્યું કે એની સાથે દુશ્મની કરી, એની સાથે બહુ પેલું કર્યું, તો એ જ મન જે પાણી કીચડ કરે એ જ પાણી કીચડને ધોઈ પણ નાખે, જે પાણી દ્વારા કાદવ થાય છે એ જ પાણી કાદવને સાફ કરવાનું પણ કામ કરે છે, એમ જે મન સંસારમાં નાખે છે
એ જ મન હરિના દરવાજે પણ મને તમને પહોંચાડી શકે, પણ એને ધીરે ધીરે ફોસલાવી સમજાવી એને વશ કરો. બાકી બહુ જ જો વશ નહીં થયું, જો એની સામે બહુ લક્ષણ નહીં આપ્યું, તો જેવો સત્સંગ છૂટશે એટલે વળી રાગમાં વિકારોમાં દ્વેષમાં ધમાલમાં ઈર્ષામાં વળી. માટે કરું સદા સત્સંગ, સત્સંગ કરવો જ જોઈએ. મેં ફરી એક વાત કહું, ફરજો ચૂકવાની વાત નથી, પણ સત્સંગ મહત્વનો છે એ વસ્તુ તો તમે શીખી જ લો. જીવન મૂલ્યવાન છે અને જીવનમાં સત્સંગ મૂલ્યવાન છે. કારણ કે 100 વર્ષની મારી તમારી નાનકડી એવી ઉંમર, એમાં ક્યારે આ જીવન આંખો બંધ કરી જાય એની ખબર ન પડે. એના પહેલાં માણસે કમાણી કરી લેવી જોઈએ. જાય ત્યારે પૂછે જવાબ અપાય કે લે પરદેશ ગયો તો આટલું કમાઈને આવ્યો છું. જેમ દીકરો પરદેશ જાય વાણે બહેન ગયો હોય અને આવે ત્યારે મા બાપને એમ કહે કે લે આટલી કમાણી કર્યો છું બાપા, એમ માવતરની પાસે જઈએ 100 વર્ષની આયુષ્યમાં ત્યારે કંઈક લઈને જઈએ કે લે આટલા પુણ્ય આટલું સારું કરી કરીને આવ્યો છું. એમ કંઈક લઈને જવું જોઈએ, કંઈક કમાણી કરવી જોઈએ, નહીતર શું જીવતર મેરે ભાઈ બહેન. કહેવાનો મારો અર્થ એ છે સત્સંગમાં આ બધી કળાઓ ધીમે, સત્સંગ માણસને ચંદ્ર બનાવી દે, પૂર્ણિમા બનાવી દે, સત્સંગ માણસને બુધ બનાવી દે, સત્સંગ માણસને રોહિણી જેવું જીવન પ્રદાન કરી દે. સત્સંગ દ્વારા આ શક્ય બને. અમૃતા પહેલી કળા, ટૂંકમાં સમજી લો. અમૃતા એટલે મીઠું જીવન, મધુર જીવન. આંખમાં અમૃત, વાણીમાં અમૃત, જીવનમાં અમૃત, આ પહેલી કળા અમૃતા. બીજી કળા છે માનદા. અમૃત બધાને માન આપ, ચંદ્રમા બધાને, ચંદ્રની કળા છે માનદા, માન આપવાની કળા છે. બીજાને માન આપો એ આપણામાં કળા છે. સબહી માન પ્રદ આપુ અપાન અમાની, બીજાને માન આપવું એ ચંદ્રની કળા છે સાધક માટે. કોઈનું અપમાન ન કરો, બધાને માન આપો, દરેકનો સ્વીકાર કરો. ચંદ્રની ચાંદની હોય ત્યારે એમાં કોઈ જુગાર રમે તોય ના ન પાડે, કોઈ ગીતા વાંચે તોય ના ન પાડે, એ બધાને આવકાર આપે. તારા કર્મનો હિસાબ તું, કબીરા ખડા બાજાર મેં રામ જરૂ કે બેઠ કર સબકા મુજરા લે, જૈસી જિસકી ચાકરી વૈસા વાકુ દે. તો ચંદ્રા બધાને માન આપે છે. અને ભગવાન રામ પણ લો, એના એના જીવનમાં તમે લો, માનદા તત્વ પૂરેપૂરું ભર્યું છે. નાથ શંભુ ધનુ ભંજ નિહારા, પરશુરામજીને નાથ કહી, જગતનો માલિક જગતનો નાથ પરશુરામજીને નાથ કહીને બોલાવે, તમે અમારા નાથ છો. આ માન આપવાની એની રીત તમે જો. વિભીષણ રાક્ષસનો ભાઈ આવ્યો તો એ કહ્યું ઉભય ભાત તે આનું, એને બંને રીતે લઈ આવો માન આપવાની રીત. હું ને તમે ચંદ્રની કિરણ વાળા, ચંદ્રની કળા વાળા બનવા ઈચ્છતા હોઈએ તો માનદા ચંદ્રની બીજી કળા એ આપણે એમાંથી શીખીએ, બીજાને માન આપતા શીખીએ. આપણાથી કોઈ અપમાનિત, અપમાનના ઘૂંટડા ગળી જાઓ. મેં ક્યાં બહુ લાંબુ અહીંયા રોકાવાનું છે આપણે? હું તો હંમેશા કયા કરું, 1000 વર્ષની ઉંમર હોય તો તો હાલો 500 વર્ષ ઈર્ષ્યા કરી લઈએ, નિંદા કરી લઈએ, આ બધી મૂડી ભેગી કરી લઈએ. પણ હવે 100 વર્ષ એ તો આ ઉપનિષદોએ કહ્યું એટલે 100 વર્ષ કહું. ઉપનિષદોએ સર્વસામાન્ય નિયમ ઘડ્યો કે 100 વર્ષ માણસે ને જીવવાનું, પણ એ કંઈ નક્કી થોડું 100 વર્ષ, ક્યારે શું થાય શું ખબર પડે, કોનું નક્કી છે? ગાડી સ્પીડમાં હાલે છે, સ્ટેશન વહેલું આવી જાય, લે 80માં ગાડી ચાલતી હોય એને બદલે 120 હાલે તો ન કામ વહેલું આવી જાય. એમ ઘણાની ગાડી અહંકારમાં બહુ સ્પીડમાં જાય તો વહેલું આવી જાય સ્ટેશન. માથા ભારે તત્વો જે સ્પીડમાં જતા હોય તો ગાડી વહેલી પહોંચાડે, એને એને હાથે જ વહેલું આવે, એમાં બીજો કોઈ લાવતો ગામડુઆમાં આ નથી આવી જતું, એ પોતે જ જાય છે. કાળ કોઈ પાસે નથી આવતો, ભરતુરીએ કહ્યું કાળના મોઢામાં સ્વયં માણસ પોતે જ. જેવી જેની સ્પીડ ધીમા હાલો સરળતાથી હાલો તો મોડું સ્ટેશન આવશે, અને હબ ઉતરી જવું હોય તો કરો ઝપટ, ઉતાવળા છો હવે આપણે ઉતરી જવું છે, આપણને ગાડીમાં ફાવતું નથી આ ખોખલી ગાડીમાં, તો ઉતરવું હોય તો ઝપટ કરો, અને એના કરતાં ગાડીમાં વધારે લાગતું તો કૂદો. તારે રહેવું જીવ શાને ફરે છે
ગુમાનમાં તારે રે ભાડાના મકાનમાં જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રે લાંબુ જીવવાનું આ જગતમાં. મારો કહેવાનો અર્થ એ છે મેરે ભાઈ બહેન, ચંદ્રની કળાઓને ધીરે ધીરે જીવનમાં ઉતારી. સત્સંગ એટલા માટે ચંદ્રની આ બીજી કળા છે માનદા, બીજાને માન આપવું, આપણું ભલે અપમાન. એક વખત આપવાની ટેવ પડી જાય ને તો પછી આપ્યા વગર ગમે નહીં, ટેવ પડવી જોઈએ. અને લેવાની ટેવ પડી જાય તો લીધા વગર ગમે. વાણીઓ કૂવામ પીડ્યો, બહુ આપણી જૂની વાત, કૂવામાં પીડ્યો, પડે નહીં પાડે, પણ ખબર નહીં કેમ પીડ્યો. એ તરી પડે નહીં, જાત એવી કે પડે નહીં, બીજાને નાખે ખરો, પીડ્યો. એમાં એક ભાઈ નીકળ્યો, અંદર બૂમા બૂમ કરે, મરી ગયો મરી ગયો મરી ગયો કરે અંદર બેઠો બેઠો. એક જણો નીકળ્યો ત્યાંથી, અંદર ડૂબકી મારે ને પાછો બહાર નીકળે. એમાં એક દયા આવી ગઈ, કે અરે શેઠજી તમે લાવો હાથ, હાથ લાવો, હાથ લાવો, બહાર કાઢ નાખું. પેલો બિચારો અંદર નમ્યો અને હાથ લાવો એમ કીધું, અને જો પેલો હાથ ઊંચો કરે તો આના હાથમાં આવી જાય ને કાઢ નાખે. પણ હાથ આપ્યો નહીં, જિંદગીમાં કોઈ દી આપ્યું નહીં, હું હાથ કામ આપ્યું, હાથ ના આપ્યો. પેલો કે પણ શેઠજી હાથ લાવો, હાથ લાવો, ન આપ્યો. એમાં એક બીજો નીકળ્યો, કેમ કે આ બૂમો પાડે છે મને બહાર કાઢને, હું ક્યારનો કહું છું કે હાથ આપો હાથ આપો તો આપતો નથી, કે વાણીઓ છે નહીં આપે તો લાવી હું બહાર કાઢું. કેમ કે શેઠજી લ્યો મારો હાથ પકડો, પકડી લીધો. હું આપું છું એમ લ્યો તો પકડી લીધો, કારણ કે પોતે આપવાની ટેવ નથી. લ્યો મારો હાથ પકડો,
છે તો હાથ પકડી લીધો, બાકી હાથ આપું નહીં, હું પકડું. આ વૃત્તિ જે છે, કુવામાં પડે મરે પણ આપે નહીં, આ એક વૃત્તિ હોય. એક પઠાણ હતો, એ બેઠો હતો, આમ જાતો હતો પઠાણ. એમાં એક જણાએ કીધું કે ભાઈ, એ રસ્તે બહુ ખતરો છે, હું તમને સલાહ આપું જ નહીં. જતા કે તમે સલાહ આપો છો તો હું સ્વીકારું, તેના બદલામાં તમે શું આપો? લે, એના બદલામાં તને બચાવવું હોય તો કે નહીં, કાંઈક રોકડું આપો તો 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 જા જા પડતો. જેને લેવાની આદત પડી જાય એ બધામાં વળતર માંગે. એને કીધું કે ત્યાં ખાડો છે, ત્યાં જાતા નહીં, તોય જાય. એમાં આપણા સાહિત્યકારો કહે ને, મને મને બહુ ગમે, હા બહુ સરસ, કે શાસ્ત્રો છે ને એ તો બધા આમ પાટિયા છે. બો કે ભાઈ, ત્યાં નાળું તૂટેલું છે, જાતા નહીં, અને છતાંય આપણે જઈ તો પછી પછી પાટિયું આડું ન આવે કે હું 30 વર્ષથી અહીંયા છું તો જાતો નહીં, મારા બાપ પડી. એને તમને કીધું વાંચી લે, જાતો નહીં તોય જાત, પછી પડ. એમ શાસ્ત્રો તો કહે આ કરાય આ ન કરાય, અને છતાંય હું તમે જઈએ તો પછી કૂવામાં પડીએ. એક વખત આપવાની જો આદત પડી જાય. હું કથાઓમાં કહ્યા કરું, માણસે નક્કી કરવું જોઈએ કે 24 કલાકમાં હું દાન કરીશ, કંઈ પણ. રોટલાનું દાન, સારા શબ્દોનું દાન, કોઈને સન્માનનું દાન, કોઈને આદરનું દાન, તમને જ. પણ 24 કલાકમાં આપ્યા વગર રહેવું એ માનવતાને શોભે નહીં, કાંઈક તો આપવું જ જોઈએ. મનુ મહારાજે તો સ્મૃતિમાં એમ કહ્યું કે બીજું કંઈ નહીં તો કોઈને પાણીનો લોટો આપો, પાણી ન હોય તો એને બેસવા આસન આપો, ત્યાં સુધીની છૂટ. આસન માય મખમલી નહીં, દર્ભનું આસન આપો, એમ સ્મૃતિકારે કીધું. પણ તમે આપવાની ટેવ પાડો, આપો. કર્મા પહેરે કડા, કોનાના કડા પહેરે કર્મા, કર્મા પહેરે કડા, પણ કર પર કર કીધો નહીં. કોઈના હાથની ઉપર જો આમ હાથ ન કીધો, અને ગમે એટલા મોટા કડા પહેર્યા હોય તો હું, કર્મા પહેરે કડા, પણ કર પર કર કીધો નહીં તો એ માણહ નહીં પણ મડા, હાચું હોરઠીઓ ભણે. એને મનુષ્ય ને કહેવાય, એ તો મળદા કહેવાય, એ મરેલા કહેવાય. પણ ઘણા કહે છે આપણે કડા ક્યાં પહેરીએ, ઘડિયાળ પહેરી છે. ઘડિયાળનું ક્યાં આવ્યું દોહામાં? કહેવાનો મૂળ અર્થ એ છે, માનદા ચંદ્રની કળા અરજી. અને આ બધું થઈ શકે એવું છે, એટલા માટે હું મહેનત કરું છું. હા ભાઈ, આ બધું થઈ શકે એવું છે. આમાં કઈ હિમાલયમાં જવાનું તમને નથી કહેતો કે આ કળશની કથા પૂરી જાય એટલે સીધા તમે ગિરનાર ઉપડી જાઓ એમ એમ. અને એમ કઈ કોઈના કહેવાથી કોઈ જવાનું નથી. આ બધું હું તમે જે જગ્યાએ જે કપડામાં જે ધંધામાં જ્યાં છીએ ત્યાં આ બધું થઈ શકે એવા સૂત્રો છે, માટે એની ચર્ચા કરું. અઘરું મારે મારો કોઈ એવું કે આમ એ બીજું બધું આપણા માટે અઘરું છે, આપણે ન કરી શકીએ, પણ આ બધું થઈ શકે. અમૃતા માનદા પૂષા, ચંદ્રની ત્રીજી કળાનું નામ શાસ્ત્રમાં છે ઉષા, પોષણ આપવું, પોષવું. આખા જંગલને વરસાદ વરસાવી અને ઊન તમે પોષી ન શકીએ, પણ આપણા આંગણામાં તુલસીનો ક્યારો હોય એનું પોષણ તો જરૂર કરી શકીએ. એમ મારા તમારા હાથ એટલા બધા લાંબા ન હોય કે બધાનું સુખ બધાને સુખી, પણ એક બે કોઈ ગરીબ કોઈ ફી વગરના છોકરાઓ શાળા ચૂકી જતા હોય તો એવા બે છોડવાને પોષણ આપી દીધું. કોઈ દવા વગર, કોઈ બિચારું દવા વગર, કોઈ ગરીબ માણસને દવા વગર તકલીફ હોય તો એને એને દવા લઈ આપી શકીએ. કોઈને 5 કિલો અનાજ આપી શકીએ. આ પૂષા તત્વ ચંદ્રમાંથી હું તમે શીખી શકીએ, એક કળા હું તમે શીખી શકીએ. ત્રીજી કળા પૂષા, ચોથી કળા પુષ્ટિ, બીજાને મજબૂત કરી શકીએ, પીન કરી શકીએ. પુષ્ટ નબળો બન્યો હોય, હિંમત હારી ગયો હોય એને બેઠો કરી દઈએ. ઘણા માણસો બીમાર પડી જાય ને હારી જાય, એમ કંઈક બસ હવે તો મોત આવે તો સારું, અને વાત વાતમાં મોતની વાત કરે, રડી પડે, આખું ઘર દુઃખી થતું હોય. એમાં એક ચંદ્રકળાવાળો માણસ આવે તો એમ કંઈક, અરે ભાઈ સાહેબ, અઠવાડિયા પહેલાં હું આવ્યો ત્યારે તમે ખાટલામાં દેખાતા નહોતા, મને એમ લાગે છે દવા અસર કરી ગઈ, અઠવાડિયા પછી હું આવીશ ત્યારે તમે મારી સાથે ગામની નદી સુધી ફરવા આવશો, વળતા પાણી થઈ ગયા, મોઢા ઉપર તેજ આવી ગયું છે. આમ એવા બોલ બોલે એને પુષ્ટ કરી દે, બેઠો કરી દે, એને 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 પીન કરી દે, મજબૂત કરી દે, મનોબળ આપી દે. આ ચંદ્ર કળા છે માણસની, જેનામાં આ હોય. અને ઘણા માણસોમાં આ કળા હોય જ, ખબર કાઢવા જાય તો વધારે બીમાર કરી નાખે. આપણે આપણે નાળ પકડે મોટો MBBS થઈને આવ્યો હોય એમ, નાળ પકડીને આમ હિમાલય જેવડો નિહાહો નાખે,
એ તને આટલા માટે નથી બોલાયો, બીજાને ઘરે નિહાહા મૂકમાં, તારે તારું ઘરનું ખોરડું છે. બધા ઘરના બિચારા દુઃખી થઈ જાય કે હું બોલશ્યા, હું કહેશે. પછી ધીમે રહી કે એ હવે ફાટ દુઃખી હું કામ કર. આ બધું બધા મહાત્માઓ બેઠા ગુજરાતીમાં સમજાય છે ને પ્રભુ? હા ભલે ભલે મારો પ્રભુ, મહાત્મા લગભગ તો આપણા જ છે બધા, આપણા એટલે સાંભળી સાંભળીને ભાષા આવડી ગઈ. બધા દેશી રહે મળે જો આપણા દેશના. તો પછી એમ ધીમે રહીને કહે કે શરીર પીળું પડતું જાય, આંખોના દોરા પીળા થઈ ગયા અને કમળો લાગે છે. કમળા વાળા તો કોઈ ક્યાં બેઠા છે? એ રહેવા દે મૂર્ખા, રહેવા દે, તારું બોલ પાણા નહીં પાડ મોઢામાંથી, કલકલીઓ તારા દાંત પાડી નાખશે. કે મને તમારી યાર મજા આવે છે એટલે હું આમ લે, આ તો હું આનંદ કરું. આવે તમને આનંદ આવતો કે ના આવતો ભગવાન જાણે, મને લહેર આવે. દાંત કાઢવાના કેટલા પ્રકાર, અમારે એક કલાકાર છે અમારા મોવામાં, એ દાંત કાઢવાના બહુ પ્રકાર છે. એ તો એને જ આવડે, આપણને ન આવડે. દાંત કાઢવાના ઘણા પ્રકાર બતાવે, ઘણા ઘણા દાંત કાઢે આમ અંદર ભૈયા જાય, આમ આમ ખબર જ ન પડે પેલા તારા દાંત ક્યાં ગયા, આમ કોઠામાં ઉતારી જાય દાંત. અને ઘણા છે આમ ખડખડાટ આમ બહાર પથરાવી જાય દાંત. દાંત કાઢવાના એને ઘણા પ્રકારો શોધ્યા છે. ક્યારેક કથાના આખા રંગ બદલી જાય છે, ક્યારેક કથા અમુક રંગની હોય, ક્યારેક એવું હોય. પહેલાં તો હું આ લોકોને આ છોકરાઓને ખબર નથી બાપુ, તમે તો તમે નહીં, પણ પહેલાં હું કથા કરતો લગભગ પંદર વીસ વર્ષ થયા. આમ નાનપણ બચપણ મારી યાર તબલા પેટીવાળા બે જણા હોય, ક્યારેક ક્યારેક એવો દાખલો દઈએ કે એવા દાંત આવે અમને ત્રણેયને, કથા નો હાલે આગળ, એટલા દાંત આવે. તબલા પેટીવાળા તો ગોટો વળી જાય મારી યાર. અને પછી એને ખબર નહીં આ દાંતમાં અંદર કંઈક એવી ગ્રંથિઓ ખુલી જતી હોય કે રામ જાણે શું થાય. ક્યારેક ક્યારેક દાંત આવે તો પછી બહુ મને બહુ મુશ્કેલી પડે. ક્યારેક બીજાને બહુ દાંત આવે અને કોકને એમ લાગે કે અમારા દાંત કાઢતા છે, ત્યારે મારે જે બધું ભેગું કરવું પડે એમાં બહુ મુશ્કેલી પડે. એક વખત નાઇરોબીમાં નહીં નકુરુમાં અમે કથા કરતા હતા, હમણાંનો દાખલો છે. પછી હવે એક ભાઈ અમને પીરસવા આવ્યા અને ખબર નહીં જલેબી પીરસતા હતા અને એમાં ખબર નહીં કંઈક એવા દાંત આવ્યા, બે જણા તો ગોઠો વળી કેમ એ રહીને મને એ દાંત આવે. હવે મારે બધું સંભાળવું, ઓલા માણસને ખોટું લાગી જાય તો, એટલે પછી હું આમ એમ ગોટાવાળું, અરે ભાઈ મોટરમાં ઉતરતા ઉતરતા એ માણસે જોક મારી, એમાં હું આટલું બધું તમે હવે હવે જાઓ, પાછું હું એ ખખડી પડું વચ્ચે વળી વળી પણ પાછું રોકવું પોતાની જાતને. હવે એમાં હું ભલા માણસ, આમ આમ વડીલ પીરસે છે ને, તમે દાંત આવતા તો ઓલો પીરસતા હતા એમ. અને હવે એની માટે પીરસવું, પાછું જલેબી હારી બનેલી અને એને ખોટું લાગે ને ક્યાંક જલેબી વનવાસ કરી જાય તો પછી બહુ મને મુશ્કેલી પડે, બહુ મુશ્કેલી પડે. જેમ તમે ખોટી તાળી ઉપાડો, ધૂન બરાબર ન ઉપડે તો આ લોકોને કેમ બધું ભેગું કરવું પડે, તાલમાં આમ સારે બાજુથી કાંપો વાળવો પડે, એમ કરીને પાછું એની હારે થવું પડે, એમ એમ કરવું પડે. એવા દાંત કાઢે બે ખરેખર બહુ દાંત. એક એક બેન આફ્રિકામાં પાછું એવું બન્યું, એક બેન જોશ જોવાય જોતી છે, હાથ જોવે બધા. એ મારી પાસે લઈ આવ્યા એક બેન ઘરધણી, મને કહે કે આપણે કોના કોનો હાથ જોવડાવી. પછી અમારી યાર રસોઈ કરે છોકરાનો હાથ કીધું જોવડાવ, અને પછી એવા દાંત આવ્યા
હવે પેલી જોશ જોવે ભણેલી ગણેલી બાય અને એના દાંત કાઢીએ થારું કેમ લાગે એટલે પછી હું પાછું ભેગું કરું બધું. એ ભાઈ તમે એ માણસ તો હવે બોલે, હવે પછી દાંત કેટલા હોય, આ બેન બિચારા આવ્યા છે ના તો ખડાટ બોલે પાછું આખું મકાન ધ્રુવ છે. હું શું કહેતો હતો તમને, આપણે ક્યાં હતા ભાઈ? હા ખબર કાઢો, હા કમળા વાળા. વાહ તમે બીમારી પકડી બરાબર. એટલે એવું બોલે પછી વસમું લાગે એવું કે કમળા વાળા તો ક્યાં કોઈ રહે છે. અમારે જો ને મારી બાજુમાં એક ભાઈ રહેતા હતા કમળો છો ને અઠવાડિયામાં તો આદમી જેવો આદમી ઉડી ગયો, તે હું ધાર્યું છે આના માટે પૂછા બીજાને પુષ્ટ બનાવો. તમારી વાણી એવી હોય કે બીજો બેઠો થઈ જાય, અને ઘણા માણસો ખરેખર એવું સરસ આશ્વાસન આપે માણસને બેઠો કરે. પૂષા તત્વ, આવું તત્વ જેનામાં હોય એનામાં ચંદ્રની ત્રીજી, પૂષા એટલે પોષણ આપે, પુષ્ટ એ ચોથું તત્વ છે, પુષ્ટ કરી દે માણસને, મજબૂત કરી દે, હિંમતમાં લાવી દે. પુષ્ટિ અને તુષ્ટિ આગળની કળા છે. તુષ્ટિ સંતોષ આપે. વિશ્વભરણ પોષણ કર જોઈ તા કર નામ ભરત અસ હોય, તુષ્ટિ આપે. તમા ઘણા માણસો તમે આમ 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 એનું એનું આચરણ જ એવું હોય કે તમને ભરી દે, તમારી સામે જુએ ત્યાં તમને સંતોષ કરી દે, ઓડકાર આવી જાય. કાહા અમારી સામે જોયું, અમારી સાથે બે વાત કરી, અમારી સાથે આમ એમ આમ થોડું કંઈ કોઈ હસી લે. ઘણા માણસોમાં ચંદ્રની એવી કળા હોય કે તમને તુષ્ટ કરી દે. સંસારના પૈસા તમને તુષ્ટ ન કરી શકે, સંસારની વસ્તુઓ મને તમને અસંતોષ રાખે, પણ કોઈ એવી વ્યક્તિ હોય જે તમને ભરી દે, તુષ્ટ કરી દે, સંતુષ્ટ કરી દે, સમજવાનું એનામાં ચંદ્રની કળા આવી છે. અમૃતા, માનદા, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, રતિ એ ચંદ્રની કળા છે. રતિ એટલે એક અર્થમાં ઓજસ, પ્રકાશ, તેજસ્વીતા, તપનું તેજ, ભક્તિનું તેજ, વિદ્યાનું તેજ, ઈમાનદારીનું તેજ, પ્રમાણિકતાનું એ રતિ. નહીંતર આપણા સાહિત્યકારોએ કહ્યું કે રતિ ન હોય તો એનો કોઈ, એ ચંદ્રની કળા માની છે શાસ્ત્રોમાં રતિ. રતિ બિન તાત, રતિ બિન માત, રતિ બિન છત્ર નહીં એક ટીકો, કવિ ગંગ કહે અપમાહત વર, રતિ બિન માનવ એક રતિ કો, રતિ બિન માનવ એક રતિ કો, રતિ બિન માનવ એક રતિ, રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન માનસ લાગત ટીકો, રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય જતી, રતિ બિન માત, રતિ બિન તાત, રતિ બિન છત્ર નહીં એક ટીકો, કવિ ગંગ કહે સાહસ ભર, રતિ બિન માનવ એક રતિ કો, રતિ બિન માનવ એક રતિ કો, રતિ બિન માનવ એક રતિ કો. રતિ એ ચંદ્ર કળા છે, ઓજસ, અસ્મિતા, પોતાનો પ્રકાશ. અને રામાયણમાં લખ્યું છે તપ વગર તેજ આવતું નથી. કોઈ પણ વ્યક્તિમાં તેજ જ્યારે તમે જુઓ તો સમજો એના તેજની પાછળ ક્યાંક તપ પડ્યું છે. કદાચ તમે કોઈનામાં તેજ જુઓ અને તમને એમ લાગે કે અત્યારે એના જીવનમાં કોઈ તપસ્યા નથી, ભોગ જ છે, તો સમજવાનું કોઈ ગયા જન્મમાં તપસ્વી છે. આપણે ત્યાં એમ કહેવત છે, તપેશ્રી રાજેશ્રી. જેણે ગયા જન્મમાં તપ કર્યા હોય એ બીજા જન્મમાં રાજેશ્રી બને, અને રાજેશ્રી બન્યા પછી, રાજેશ્રી બન્યા પછી જો તપ છોડી દે અને ભોગ ભોગવે તો એના માટે કહેવાય છે રાજેશ્રી, પછી નરકેશ્રી થાય, એને નરકમાં નિવાસ કરવો પડે. આવી આપણે ત્યાં કહેવત છે, તપેશ્રી રાજેશ્રી. ઓજસ તેજ એ ચંદ્રની કળા છે. ભગવાન રામનું તેજ તમે જુઓ, તે અવસર આયે દઉ ભાઈ, ગયે રહે દેખન ફૂલવાઈ. રામ અને લક્ષ્મણ ફૂલવાડી જોવા ગયેલા, જનક રાજાનો સમાજ બેઠો હતો અને રામજીએ જ પ્રવેશ કર્યો તો બધા જ રામને જોઈને ઊભા થઈ ગયા છે. આ તેજ, આ રતિ,
ઘણા માણસમાં એવી એવી પ્રભા હોય, એ માણસનો પ્રવેશ, એ માણસનું આગમન વાતાવરણને કંઈક જુદું જ કરી નાખે. રતિ એ ચંદ્રકળા છે, આદરને પાત્ર બનાવી. ધ્રુતિ હી ધૈર્ય ધીરજ એ ચંદ્રકળા છે. માણસમાં ધીરજ હોવી જોઈએ, ભગવાન રામમાં ધીરજ દેખો. હા, જનકરાજ આટલું બોલી જાય તો પણ હર્ષ વિષાદ અને કછુ કુળ આવા, ન હર્ષ ન વિષાદ. નહીતર જનકરાજાએ એમ કહી દીધું કે ધનુષ તોડી કોઈ શક્યું નહીં, આ દુનિયામાં કોઈ ક્ષત્રિય નથી, આવા અપમાન શબ્દો બોલ્યા. છતાંય કોઈ મન ઉપર અસર નહીં. ધ્રુતિ ધૈર્ય ધીરજ એક અર્થમાં ચંદ્રની કળા છે. ચંદ્રને કોઈ ગાળો દે, ચોથના ચંદ્રને કોઈ જોવે નહીં, બીજના ચંદ્રને પૂજે, વળી પૂર્ણિમાના ચંદ્રને રાહુ ગળી જાય તો એ ચંદ્ર કોઈ દિવસ ફરિયાદ ન કરે, એની ધૈર્ય સાચવી રાખે, એ પોતાની ગતિમાં કાયમ રહે. ચંદ્રની કળા છે, માણસમાં ધીરજ હોય ધૈર્ય હોય ધ્રુતિ. આગળની કળા છે શશીની. ચંદ્રના રસથી વનસ્પતિ થાય છે, તમામ વનસ્પતિના રસોનું કારણ ચંદ્ર છે. આ અન્ન પાકે છે શશી સંપન્ન સોહમહી કૈસી, જે શશી એટલે એક અર્થમાં અન્ન થાય, એ કઈ રીતે પાકે? ચંદ્રના કિરણો વગર નથી પાકતો, સૂરજના કિરણોથી એનામાં વૃદ્ધિ થાય, જળ આવે એનાથી એને 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 પોષણ મળે. પણ અન્ન જે પાકે છે, વનસ્પતિ જે પાકે છે, ઔષધિ જે પાકે છે, એમાં ચંદ્ર કામ કરે છે, ચંદ્રની કળા કામ કરે, એટલે એની એક કળાનું નામ શશી નહીં છે, જે બીજાને પકાવે છે. જ્યારે તમે બીજા કોઈ માણસને પકાવો, તમે સિદ્ધ બનીને બીજાને સિદ્ધ બનો બનાવો, તમે મીણબત્તી પોતાની પ્રગટાવી અને બીજાની ઉલવેલી બુજાઈ ગયેલી મીણબત્તીને જ્યારે પ્રગટાવી દો, એ તત્વ છે શશીની તત્વ. પકાવવું બીજાને, બીજાને તૈયાર કરી દેવા, બીજાને પોતાની જેવા કરાવવા, કરવા એને એને તૈયાર કરવા, પકાવી દેવા, કાચા ન રહેવા દેવા, ઉપયોગમાં આવે એવા કરી દેવા, બીજાનું ભોજન બની શકે એવા તૈયાર કરી, એ એની કળા છે શશીની કળા. ચંદ્રિકા, ચંદ્રની આગળની કળા છે ચંદ્રિકા. જે ચંદ્રને છોડીને બિલગ, જ્યાં ચંદ્રિકા આવી ત્યાં ચંદ્ર આવી જ ગયો. ચંદ્ર હોય તો જ ચંદ્રિકા હોય, એ નિયમ છે. સૂર્ય હોય ત્યાં પ્રભા હોય, ચંદ્ર હોય ત્યાં ચંદ્રિકા હોય, એ સિદ્ધાંત. ચંદ્રિકા એની કળા છે. અને ચંદ્રિકા એટલે મને તમને બધાને કેટલા ભરી દે, અજવાળે બધાને રૂડા કરી દે, બધાને પ્રકાશિત કરી દે. ચંદ્રિકા એ ચંદ્રની કળા છે. કાંતિ ચંદ્રની કળા છે. કાંતિ આપણે ગામડામાં વપરાતો શબ્દ, એના મોઢા ઉપર કાંતિ છે, મોઢા ઉપર પ્રસન્નતા, તપનું તેજ અને મનની પ્રસન્નતા. મનની પ્રસન્નતાને કાંતિ કહેવાય. તેજ ગમે તેટલું હોય પણ માણસ જો વિષાદમાં બેઠો હોય, ઘણા તપસ્વી લોકો હોય એના ચહેરા ઉપર તેજ હોય પણ વિષાદ હોય, જગતથી આમ રૂઠી ગયા હોય, જગતમાં કાંઈ છે નહીં, બધાથી આમ જાણે પહેલું થઈ ગયું હોય, ઉદાસીનતા આવી ગઈ હોય, તો તેજ હોય પણ કાંતિ. કાંતિનો અર્થ છે મનની પ્રસન્નતા, મનની સૌમ્યતા. આપણને જોતા જ એમ લાગે કે અંદરથી માણસ ખુશ ખુશ છે, અંદરથી માણસ આમ રાજી રાજી, એને કાંતિ કહેવાય. કાંતિ એ ચંદ્રની કળા છે. ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, ચંદ્રની જ્યોત્સના કહીએ છીએ ને આપણે, થોડો થોડો ફરક છે આ બધા શબ્દોમાં, એ પણ ચંદ્રની કળા ગણવામાં આવી છે. પરમાત્મામાં બધી જ કળાઓ દેખાય છે અને માણસ પણ એને ધારણ કરી શકે છે. આ બધી કળાઓ એને એને ગ્રહણ કરી શકે છે, પોતાની કરી શકે છે. પ્રીતિ ચંદ્રની કળા છે. પ્રીતિ બીજાને તમે પ્રેમ જ આપ્યા કરો, પ્રીતિ જ આપ્યા કરો, હેત પ્રેત આપ્યા કરો, નેહ આપ્યા કરો, તમારામાં ચંદ્રની કળા આવી જાય. પ્રીતિ સુનહું વિભીષણ પ્રભુ કે રીતિ, કરહી સદા સેવક પર પ્રીતિ. મારા હરિમાં એક કળા છે, એ પ્રીતિ આપે છે. હૃદયનો અર્થ સંસ્કૃતમાં આવે છે. હૃદયનો અર્થ સંસ્કૃતના સંતોએ, સંસ્કૃતના વિદ્વાનોએ કહ્યું. હૃદય કોને કહેવાય? હૃદય,
રૂ નો અર્થ છે લેવું, સંસ્કૃતમાં રૂ એટલે લેવું, પકડવું, ખેંચવું. દ નો અર્થ સંસ્કૃત વિદ્વાનોએ કર્યું દેવું, આપવું, દેના દેના દેના. અને ય નો અર્થ છે ચલના, ગતિ કરના, એ હૃદયનો અર્થ. એટલે હૃદય શબ્દ ભારતીય સંસ્કૃતિમાં બહુ, દિલ દિલ શબ્દમાં એટલો બધો જોમ નથી. દિલ ઠીક છે, બાકી હૃદયમાં જે તાકાત છે. મમ હૃદય કં પ્રેમ દેવો એના માટે ચાલતા રહેવું એનું નામ હૃદય. એના માટે ધડકતા રહેવું કે સંસારમાંથી પ્રેમ લેવો, કોઈની કોઈનું વેર ન લેવું, કોઈની પહેલી નહીં લેવી, બસ જ્યાંથી મળે ત્યાંથી પ્રેમ લેવો અને એના બદલામાં પ્રેમ જ આપવો અને એના માટે જ ચાલતા રહેવું, ધડકતું એટલા માટે રહેવું કે પ્રેમ લેવા માટે, પ્રેમ આપવા માટે આ ક્રિયા કરે એને ભારતીય સંસ્કૃત વાંગમય હૃદય કહે. દિલ શબ્દ સારો છે પણ એ કઈ એટલો બધો, આપણા જે શબ્દો છે એ તો દુનિયાની કોઈ ભાષામાં નથી, એનું પોતાનું વૈશિષ્ટ્ય, પોતાનું મૌલિક એનો એનો પેલો છે. મારો કહેવાનો અર્થ એ એ જે હૃદયની જે હૃદયનો જે અર્થ છે પ્રીતિ, બીજાને પ્રેમ આપવો એ ચંદ્રની કળા છે. તમને કોઈ પ્રેમથી બોલાવે સમજો એ માણસમાં ચંદ્રની કળા ઉતરી છે. તમે કોઈને પ્રેમ આપવા માંડો સમજો તમારામાં ચંદ્રની કળા ઉતરી છે. આ બધી કળાઓ શીખવા જેવી છે, શીખવા જેવી જ નહીં, સાંભળવા જેવી જ નહીં. હું તમે સંકલ્પ કરીએ તો આપણામાં આ બધી કળા ઉતરી શકે. સદગુરુ એસા ચાહીએ જૈસો પૂનમ કો ચંદ. સદગુરુને ચંદ્ર શું કામ કીધો? એટલા માટે એનામાં હોળે હોળ વસ્તુ આવી જાય, એનામાં એક એક વસ્તુ આવી ગઈ હોય સદગુરુમાં, એટલા માટે એને આપણે ચંદ્ર કહ્યા છે. ઈશ્વરને ચંદ્ર કહે. પ્રીતિ એ ચંદ્રની કળા છે. અંગદા, અંગદા, અંગદાનો અર્થ સીધે સાધો થાય અંગ આપવું. અંગનો દાતા, અંગ આપવું એ ચંદ્રની કળા છે. અંગ આપવું એટલે કોઈ પડી ગયો હોય એને હાથ આપીને, ટેકો આપીને ઊભો કરવો, પોતાનું અંગ આપવું. એના ઘરમાં અત્યારે કોઈ માણસ નથી, દુઃખી છે, એના ઘરમાં જઈને એનું કામ થોડુંક કરી આપવું, અંગ આપવું. શરીર આપવું, શરીરથી એની સેવા કરવી, શરીરથી એની સેવા કરવી, અંગદા. આપણે ત્યાં તન મન ધન છે ને, એનાથી શાસ્ત્રોમાં ત્રણ જણની સેવા કરવાનું લખ્યું છે. સંત, ભગવંત અને સમાજ, ત્રણની સેવા કરવાનું લખ્યું. એની સામે તન મન અને ધન ત્રણ શબ્દો છે. બહુ જ મહત્વની વાત આપણા ધર્મગ્રંથોએ કરી. ભગવંતની સેવા તમારી પાસે ધન હોય તો ધનથી કરો, મતલબ ઠાકોરજીની મૂર્તિ હોય તમે વાઘા બનાવો, તમારી પાસે સગવડ હોય તો તમે સવારમાં શીરો ધરો ભગવાનને, તમારી પાસે સગવડ હોય તો તમારા ભગવાનને તમે સોનાના દાગીના કરો, તમારી સગવડ હોય તો તમે ધનની સેવા ત્યાં કરી શકો. સંતની સેવા કરવા માટે ધનની વાત નહીં કરી શાસ્ત્રકારોએ. હા, આવા બધા ખુલાસા કરવા જરા મુશ્કેલ પડે, નુકસાન થાય લોકો, પણ શાસ્ત્રોએ ના પાડે કે સંત અને સદગુરુની સેવા ધનથી કરવાની જરૂર નથી, એની સેવા મનથી કરો. એ તમારા મનના ભૂખ્યા છે, એ તમારા ધનના ભૂખ્યા નથી. એને તમે મન આપો, મનથી એની સેવા કરો, મનથી શ્રદ્ધા રાખો, મનથી એના તરફ ભાવ અર્પણ કરો, એ એની સેવા થઈ ગઈ. પૈસા આપવાની વાત નથી કરી, આપો. દેશકાળ પ્રમાણે કોઈ સંત સાધુને પૈસા આપે, સારી વાત છે, ઠીક છે, પણ ત્યાં મનની સેવા અને તનથી સમાજની સેવા કરો. સમાજની સેવા તમે ખરે ટાઈમે ઉભા રહો ત્યાં છે.
કોઈ રિક્ષામાંથી પડી ગયો, એને વાગી ગયું, એ વખતે તમે ત્યાં ઉભા રહ્યા, એનો હાથ પકડી હોસ્પિટલ લઈ ગયા. તમારામાં અંગદા કળા આવી ગઈ ચંદ્રની. તમે અંગ આપ્યું, તમે એને શરીર આપ્યું. અંગદા કળા છે. તમે કોઈને ઓ ગ્રુપનું, બી ગ્રુપનું, એ ગ્રુપનું લોહી જોઈએ છે, બ્લડની જરૂર પડી, તમે હોસ્પિટલ પાસેથી નીકળ્યા, સાંભળ્યું કે આને આ ગ્રુપના બ્લડની લોહીની જરૂર છે, તમે સીધા હોસ્પિટલમાં ગયા અને કીધું કે મારું ગ્રુપ આ છે, લઈ લો. તમે અંગદા બની ગયા. તમે તમારી કળાનો ઉપયોગ કર્યો, તમે લોહી આપ્યું, બીજો માણસ બચી ગયો. અંગદા તત્વ છે. અંગદા એ ચંદ્રની કળા છે. પ્રીતિ અંગદા પૂર્ણા ચંદ્રની કળા છે. પૂર્ણા અને એ છેલ્લી કળાઓ, છેલ્લી કળાઓમાં આવે પૂર્ણા. એટલે જાણે 14મો લગભગ ચંદ્ર થયો હોય ત્યારે એનામાં પૂર્ણા કળા હોય. 14મો લગભગ શુક્લ 14મો, શુક્લ પક્ષની 14મો ચંદ્ર, એનામાં એ આ કળા આવી જાય પૂર્ણા. લગભગ એમાં આમાં તમને ઓછું ન દેખાય, ખાલી એના ઉદયમાં જ થોડોક ફરક હોય. 14મો ચાંદો તમે જુઓ તમને કંઈ ઓછો ન દેખાય, લગભગ પૂર્ણા જ લાગે, પણ એના એના ઉદયમાં ફરક હોય, થોડો થોડોક વહેલો ઉદય પામે. એટલે પૂર્ણ નથી. જેમ 9 માસે બાળક બરાબર જન્મે તો પૂર્ણ ગણાય, એના 9 માસ એના આના પછીનો જે સમય છે એ પૂર્ણ. પણ કોઈ 5 મહિને, કોઈ 6 મહિને તો બાળક જન્મે તો બાળક જેવું જ લાગે, પણ એ પૂર્ણ પૂર્ણ ગણાશે. પણ ક્યાંક ખામી છે, પૂર્ણતા એનામાં નથી આવી. એની જો પરિપક્વતા છે એ પૂરી નથી થઈ. 14મો ચંદ્રમાં એને પૂર્ણ કહેવાય, પણ એમાં ક્યાંક થોડુંક ઓછું છે ગણતરીમાં. એ પૂર્ણ છે. અને પૂર્ણામૃતા છેલ્લી કળા બતાવી છે. પૂર્ણામૃતા પૂર્ણ અમૃત બની વરસે. અને એ જાણે છેલ્લી કળા શરદ પૂનમનો જાણે ચંદ્ર હોય. પૂર્ણામૃતા જ્યારે અમૃત વરસવા માંડે પછી દરેક રીતે એ વંદનીય બની જાય. આ ચંદ્રની કળા છે. અને આવી કળાઓ જેનામાં હોય અને રોહિણી જેવી જેની પત્ની હોય એને ઘરે બુધ જેવા દીકરા થાય. અને એ યાત્રા, એ બુધને, એ ચંદ્રને અને એ રોહિણીને હું તમે જો આ દ્રષ્ટિથી રામાયણમાંથી જોઈએ તો મારા અને તમારા સંસારના રસ્તા પણ ઉજળા થઈ જાય, એને પણ પ્રકાશિત કરીએ. કારણ કે ત્રણેય પ્રકાશ તત્વના પ્રતીકો છે, રોહિણી ચંદ્ર. એટલે અમારે તુલસી કહે સોહાદ
का समय पूरा ऊपर चले गए हम, लेकिन अंत में भगवान बहुत दूर निकली गया ना, पछी बराबर देखायो नहीं, तेज प्रकाश देखायो। एटले तुलसीदास जी आ उपमा आपे त्यारे शू कहे, उपमा बहोरी कहू जीए जोही। हवे दूर थी नथी देखातू एटले मारा हैया में जोईने उपमा आपू छु, एकदम अंतर्गत बात है। आ उपमा पहला तो दूर ब्रह्म जीव देखाता था, पछी नजीक थी, पण हवे जे छे आम प्रभु दूर निकली गया, पण हवे आ दूर ने जोवा माटे तो आ जगत पासे एक ज उपाय छे, अने ये हृदय मा जुए तो देखाय, माटे मारा हृदय मा एनी एनी जाने प्रतिबिंब पड़ी रहा छे, हृदय नी अंदर ए जोई रहा छे, जीए जोही। माटे हृदय मा जोईने, हृदय मा विचारीने, मारा जीव मा झांकीने, मारा अंतःकरण मा तपासीने हूँ कहू छू कि मने मारा राम एवा लागे छे के जाने चंद्र बुधनी वच्चे जाने रोहिणी होय। तो मारे कहेवू छे एटला माटे मैं आ कळानी चर्चा करी के आ चंद्रमा ने हृदय मा उतारजो। नील आकाश के चांद को हृदयाकाश में लेना, रोहिणी ने अंदर उतारजो ए नक्षत्र ने, अने बुधता हृदय मा प्राप्त करशो तो आ भवाटवी नो मार्ग ए त्रणेय मुसाफरो ने जोई मारो तमारो सफल थे। आज के लिए, आज के सूत्र के लिए यहाँ रुक रहे हैं, आगे का दर्शन कल सुबह पर जा रहा है। एक मिनट भगवान नाम एना पछी अत्यार ने कथा पूरी भाव से भीतर। श्री राम जय राम, श्री राम जय राम, जय राम श्री राम, जय राम, जय जय राम, श्री राम जय राम, राम जय राम, Shri Ram Jai Ram Jai Jai Ram, 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 Hari Bol, Shri Ram Jai Ram Jai Jai Ram, Shri Ram Jai Ram Jai Jai Ram, Shri Ram Jai Ram Jai Jai Ram.
પછી કથા પાછી આગળ ચાલશે ભાવ શ્રદ્ધા કે સાથે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલ કૃષ્ણલાલ કી સદગુરુ સિદ્ધ ભક્ત દંપતી એમ